જય જીનેન્દ્ર, જય ગુરુદેવ, વેલકમ બેક ટુ તપ સમ્રાટ ધામ, અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ અસ, ઓલ ધ ગુરુ ભક્ત જેમને મોર ધેન 1 લાખ ગુરુ ભક્તોને દર્શનનો લાભ આપ્યો. તમે જેટલું શેર કરો છો એટલું તમારું પુણ્ય વધે, તમારું પુણ્ય વધે છે અને અન્ય માણસોને ગુરુદેવના દર્શન થઈ રહ્યા છે, એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી વસ્તુ એ છે કે 1008 સબસ્ક્રાઈબર્સ અમે ક્રોસ કરી નાખ્યા છે, તો જે ગુરુદેવના 3D ફોટોઝનું જે ગિવ અવે હતું એ અમે લાઇકલી ઇન અ ડે ઓર ટુ કમેન્ટ્સ કરશું. હજી એક વસ્તુ એ છે કે આજનો જે ગુરુ સિદ્ધિ પોડકાસ્ટનો એપિસોડ છે એ બહુ જ સ્પેશિયલ છે, કેમ કે પ્રાયર ટુ ધીસ એપિસોડ અમે ગુરુ ભક્તોના એના અંદર લાઈક એમના વ્યૂઝ ને એ બધું અમે લીધું છે ઇન્ટરવ્યુમાં, લાઈક પોડકાસ્ટમાં એમના અનુભવ ને એ બધું સાંભળ્યું છે. બટ આ એપિસોડમાં ગુરુદેવના સાનિધ્યમાં રહેલા અમિતાભાઈ માસદીજીનો અમને પોડકાસ્ટનો લાભ મળ્યો છે અને માસદીજીના નજરે ગુરુદેવની લાઈફ જર્ની કેવી રહી છે એ અમને જાણવામાં આવ્યું છે. અને આ એપિસોડમાં અમે રડ્યા છે, હસ્યા છે, ઇટ્સ અ વેરી મિક્સ્ડ ફિલિંગ વાળું પોડકાસ્ટ એન્ડ ઇટ્સ અમેઝિંગ. માસદીજી આના અંદર ગુરુદેવની લાઈફ જર્નીના બારામાં વાત કરી છે, પેરેન્ટ્સની ઇમ્પોર્ટન્સની વાત કરી છે, ભૂ પાંડા તો બહુ જ રડ્યા છે, અને સવન જે છે આપણા પાસે સવનનું ઇમ્પોર્ટન્સ એટલું ફાઇન રીતના એમને સમજાવ્યું છે કે સોના ચાંદીની એ વેલ્યુ કરતા સવનની વેલ્યુ ઇઝ મોર, વે મોર દેન વોટ વી એન્ટિસિપેટ. તો જેના પાસે સવન છે એકદમ સાચવીને રાખશે અને આ વિડીયો જોયા પછી તો એકદમ જ લાઈક ઇમ્પોર્ટન્સ વધી જાય છે એ વસ્તુની. અને હજી એક વસ્તુ હું એ કહેવા માંગુ છું કે મારું ગુજરાતી પર એટલું કમાન્ડ નથી, તો અગર આ એપિસોડમાં માંથી એવું કંઈક બોલાઈ ગયું હોય જે ન બોલવું જોઈએ, કે લાઈક મારી લેંગ્વેજ અગર લાઈક ઇમ્પ્રોપર હોય કોઈ કંઈક જગ્યાએ, તો એના માટે હું દિલથી મિચામી દુકડમ કરું છું. એ વસ્તુ ઇન્ટેન્શનલ નહીં હોય, બટ મારો ગુજરાતી પર એઝ યુ ગાઈઝ નો મારો એટલો કમાન્ડ નથી, બટ આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ ઇન ધીસ પોડકાસ્ટ. તો ચાલો બસ હું વધારે સ્પોઈલ નહીં કરીશ કે આગળ શું શું છે, તમે આ પોડકાસ્ટ જુઓ. અને એન્ડમાં મેં સ્વામીનું મંગલિક પણ અપલોડ કર્યું છે અને એ સેપરેટલી પણ અપલોડ કરશું તાકી માણસોને દર્શનનો લાભ મળે. તો ચાલો જોઈએ આજનો પોડકાસ્ટ. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. ઝંકો માના જાય, એમાં તો શું ખોટ હોય, એમાં તો શું ચોટ હોય. અને સ્વામી આજનો એપિસોડમાં એક પહેલા તો બહુ નાના એવા, બટ સંયમી લેવાના સમયે, સંયમની આગના સમયે મારી માઈ મારી પાસે ઓ દિવ્યપુંજ તપ સમ્રાટ પૂજ્ય ગુરુ ભગવાનને સ્મરણ પટમાં લઈ આપણા સૌની ભાવસભર ભાવવંદના. અધ્યાત્મ યોગીરાજ ધ્યાન સાધક પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી ચરણોમાં આપણા સૌના અનંત સવંદન. પરમ શ્રદ્ધાના પુંજ પૂજ્ય ગુરુની મૈયાના ચરણોમાં આપણા સૌના શત સવંદન.
આજનો ગુરુ સિદ્ધિ પોડકાસ્ટ ઇઝ ગોલ્ડન એપિસોડ ઓફ ગુરુ સિદ્ધિ પોડકાસ્ટ. આમાં સાથે જોડાણા છે અમિતાભાઈ સ્વામી, અને હું ઇન્ટ્રોડ્યુસ કરું એની પહેલાં આપણે એ જાણીએ કે સ્વામી, પહેલાં તો તમે સંસારી જ હશો અમારી જેમ, બટ તમે કઈ રીતના, તમને દીક્ષાના ભાવ જાગ્યા અને તમે કઈ રીતના પૂજ્ય ગુરુદેવ તપ સમ્રાટ રતિલાલજી મહારાજ સાથે જોડાણા, પ્લીઝ અમને બ્રીફમાં જણાવો પ્લીઝ. એક તો કહેવાય છે કે જ્યારે આપણે જન્મ લેતા હોય છે ત્યારે ગર્ભમાં જ એક સંસ્કાર લઈને આવેલા હોય છે આપણા પૂર્વભવોના. એટલે પૂર્વભવોની એવી કોઈ સાધના હોય એના કારણે ગર્ભમાંથી જ એક ભાવનાઓ જાગતી હોય, અને એની સાથે જ્યારે માતા નાળથી જોડાય, જ્યારે નાભીથી જોડાય, ત્યારે એના સંસ્કાર પણ કામ કરતા હોય અને એની ભાવનાઓ પણ કામ કરતી હોય. તો એવા સમયે કદાચ મારા મમ્મીને, એટલે મારા સંસારી માતુશ્રીને, પોતાને પણ સંયમના ભાવ હતા, અને મારા માસી સ્વામીએ તો સંયમ લીધો જ હતો. અત્યારના ગોંડલ સંપ્રદાય વરિષ્ઠા પૂજ્ય શ્રી પ્રાણકુરોઈ માસતીજી એ મારા માસી સ્વામી થાય, અને એમના સૌથી નાના બેન એટલે મારા સંસારી માતુશ્રી, એમને પોતાને પણ દીક્ષાના ભાવ હતા, પણ મામાઓ એને બધાએ રોકી લીધા અને દીક્ષા ન લઈ શક્યા. એટલે કદાચ એવું મને લાગે છે કે મારા પણ કોઈ પૂર્વના સંસ્કાર હશે અને મારી માતાના પણ ભાવનાના સંસ્કાર મારામાં અંદર રહેણાના હશે ગર્ભમાંથી જ. એટલે હું એક બહુ નાનકડી એવી હતી ત્યારે અમારા જીનસાણાના બેન અમારે ઘરે આવતા અને એવા સમયે એ ખોળામાં લઈ અને મને પૂછતા કે બેટા તારે દીક્ષા લેવી છે? તારા માસી સ્વામી તો દીક્ષા લીધી છે, તું શું કરીશ? ત્યાં હજી તો હું બોલતા શીખી હશું, માન પાપા પગલી બોલવાની કરતી હશું, ત્યારે એવા સમયે હું બોલી કે મારે તો દીક્ષા લેવી છે. અને જ્યારે હું દીક્ષા લઈને બહાર નીકળી મારા આ ડ્રેસની અંદર, ત્યારે મારા ચિંસાણાના બેને મને કીધું કે બેટા તું બોલતી હતી ને એવું જ તે કરી બતાવ્યું. કીધું બેન હું શું બોલતી હતી? તો કે તું નાનપણમાં જ એવું બોલતી હતી કે જ્યારે તું બોલવાનું શીખીને ત્યારથી તું એવું બોલતી હતી કે મારે દીક્ષા લેવી છે. એટલે આ છે આપણા પૂર્વના સંસ્કાર અને આપણા માતા પિતાના અનંતા ઉપકાર. આ બંનેનું સાથે જોડાણ થાય ત્યારે જ આવી કોઈ ભાવનાઓ અંતર આત્મામાં રમતી હોય, અને એ આજે એકદમ પાંગરી અને એક બીજ રૂપે, બીજનું સ્વરૂપ એક વટવૃક્ષ બની અને આજે સંયમના માર્ગમાં હું 49 વર્ષ થયા સંયમના માર્ગની અંદર છું. અને સ્ટાર્ટિંગ ગુરુદેવ તપ સમ્રાટ, જેને મેં ક્યારેય કદાચ જોયા પણ નહોતા. એકાદ વખત મારા મામાની દીકરી પ્રજ્ઞાભાઈ માસતીજી એમની દીક્ષા હતી, અને એની દીક્ષામાં હું ગઈ હતી ત્યારે મેં ગુરુદેવને દૂરથી કંઈક જોયા હશે, મને બહુ યાદ પણ નથી, પણ એ દૂરથી જોયા હતા, એનો મને કોઈ પરિચય હતો જ નહીં. ખુદ મારા માસી સ્વામીને પણ મેં એક જ વાર જોયા હતા, અને પછી મારા દીક્ષાના ભાવ તો પહેલેથી જ હતા, એટલે મારે તો કોઈ કોઈના સંયોગની કે કોઈના સાનિધ્યની જરૂર નહોતી. અને બરાબર હું 14 વર્ષની થઈ એટલે મારો આ જે સમય હતો દીક્ષાના ભાવ હતા એની અંદર મારા નાના બેન, એટલે મારા મામાને દીકરી બેન, મોટા મામાની દીકરી બેને દીક્ષા લીધી હતી ત્યારે મેં ગુરુદેવને ફર્સ્ટ જોયા હતા. પછી મારે જ્યારે અમારા બીજા માસતીજી, મારા બીજા મામાની દીકરી શૈલાભાઈ માસતીજી એમની દીક્ષામાં હું દીક્ષામાં ગઈ હતી, અને ત્યારે મેં પપ્પાને કીધું હવે હું આ ઘરે ક્યારે પાછી આવીશ નહીં, હવે મારે સંયમ લેવા માટે મારે ગુરુદેવના સાનિધ્યમાં જ રહેવું છે. ઓકે. અને ગુરુદેવની સ્ટાર્ટિંગમાં મેં જોયું એટલે અમારા બેની દ્રષ્ટિ મળી, અને ત્યારથી જ ગુરુદેવે કહી દીધું કે આ દીકરી છે ને એ તું મને દઈ દે. મારા પપ્પાને મારા ઉપર બહુ જ પ્યાર હતો, હું દીક્ષા દઈ જ ન શકું, એ દીક્ષા લે તો હું મરી જાઉં, એટલું બધું એને મારા પ્રત્યેનું વાત્સલ્ય હતું, લાગણી હતી, ભાવ હતા, અને મને પણ મારા પપ્પાનો બહુ હતો. પણ જ્યારે ગુરુદેવને જોયા ત્યારે મને એમ થઈ ગયું કે મારા માટે તો આ ચરણ અને આ શરણ મારું જીવન છે, અને એવા સમયે મને તરત જ મેં મારા પપ્પાને પણ કહી દીધું કે હવે હું ઘરે આવીશ નહીં, અને ગુરુદેવે કીધું કે આ દીકરી છે ને આ માટે છે, તું મને આપી દે, તું એને રાખીશ ને એના કરતાં હું તું એને 4 ગણી રાખીશ, હું એને 8 ગણી રાખીશ, પણ તું મને સોંપી દે. અને મારી ઉંમર ત્યારે હતી 14 વર્ષની, અને 14 વર્ષની ઉંમરે હું સીધા જ ગુરુદેવના સાનિધ્યમાં આવી, મારા મામાની દીકરીની દીક્ષા પૂરી થઈ, અને વળી દીક્ષાના દિવસથી જ મેં આ અભ્યાસ સ્ટાર્ટ કર્યો સંયમ લેવાનો, અને એ પણ ગુરુ સાનિધ્ય. આમ કહું તો જીનસાણમાં ભણતી હતી, પણ થોડું થોડું સામાયિક ને એવું આવડતું હતું થોડાક પાઠ,
અને ગુરુદેવે મને સામાયિક પ્રતિક્રમણથી લઈ અને બધી જ પાપા પગલી મારી તપ સમ્રાટ ગુરુદેવના સાનિધ્યમાં જ એમના જ મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો અને પરમાત્માની ભાષા જે સામાયિક અને પ્રતિક્રમણ હતા એ મને ગુરુદેવે પોતે જ શીખડાવ્યા. એટલે મારા આ જ્ઞાનની શુભ શરૂઆત ગુરુદેવના સાનિધ્યથી જ થઈ છે. ઓકે, એટલે આને કહેવાય કે ગુરુ અને શિષ્યનો કેવો સંબંધ હશે અને કેવા ઋણાનુબંધ હશે કે મારા માસી સ્વામી હોવા છતાં પણ એના સાનિધ્ય કરતાં પણ મને ગુરુના સાનિધ્યમાં રહેવાનો અવસર મળ્યો અને સ્ટાર્ટિંગ મારું ત્યાંથી જ થયું. સંયમ માર્ગનું કહો, વૈરાગ્ય ભાવનું કહો કે જ્ઞાનની શીખવાની ભાવના કહો, આ બધી જ વસ્તુઓ મારા તપ સમ્રાટ ગુરુદેવથી જ મારું સ્ટાર્ટ થયું. અને પહેલી દ્રષ્ટિમાં ગુરુદેવ ની દ્રષ્ટિ અને મારી દ્રષ્ટિનું એવું તો કંઈક મિલન થયું હશે કે ગુરુદેવની દ્રષ્ટિએ મારામાં દ્રષ્ટિના એવા તો અમી ભર્યા ભાવો ફેંક્યા હશે અને એવી અમી દ્રષ્ટિ મારી સાથે એને ફેંકી હશે મારી ઉપર કે એના કારણે હંમેશા હું ગુરુદેવની સાથે જ જોડાયેલી રહી અને 2 વર્ષ સુધી વૈરાગીપણે રહી તો ગુરુદેવના સાનિધ્યમાં રહીને જ મેં અભ્યાસ કર્યો. સામાન્ય રીતે એવો નિયમ હોય કે દીકરીઓ જ્યારે દીક્ષાના ભાવ રાખે ત્યારે મહાસતીજી પાસે જ ભણતા ગણતા હોય, પણ મારો તો સવાર થાય અને બરાબર સૂર્યનારાયણના દર્શન થાય ને એટલે તરત જ એ નેચરલ સાથે મારા ગુરુ હોય અને એ નેચરલ સાથે હું મારા ગુરુના સાનિધ્યમાં જઈ અને તરત જ હું ત્યાં સ્ટાર્ટ કરું મારો અભ્યાસ અને ગુરુદેવ મારો પાઠ લે અને પાઠ દે. અને આવું અમારું સ્ટાર્ટિંગ હતું અને મારા ગુરુના સાનિધ્યની અંદર જ સવારથી સાંજ સુધી, એટલે કે જ્યારે સૂર્યના પહેલાં જ કિરણો નીકળે ત્યારથી લઈને એ સહસ્ત્રાંશ કિરણોથી મારું જીવન અને મારો દિવસ શરૂ થતો હતો અને એનો એન્ડ પણ જોઉં ને તો મને એમ થતું હતું કે સૂર્ય અસ્ત થાય એટલે હું ગુરુના સાનિધ્યમાંથી મા સતીજીના સાનિધ્યમાં ચાલી જતી હતી. કારણ કે આ તો આપણો સંયમનો નિયમ છે કે ગુરુ પાસે આપણે રાત્રે તો રહી ન શકીએ દીકરી હોવાથી, એટલા માટે અમે પાછા રાત્રિના સમયે મા સતીજીના સાનિધ્યમાં રહીએ અને સવારનું પહેલું કિરણ અમારા ગુરુના સાનિધ્યની અંદર શરૂ થાય અને છેલ્લું કિરણ પણ ગુરુના સાનિધ્યમાં હોય અને પછી ત્યાંથી નીકળી અને મા સતીજીના સાનિધ્યમાં જઈએ. આવું હતું અમારું સ્ટાર્ટિંગ જીવન. તો ધીસ વોઝ ઇન અ વે આપણે કહીએ ને કે ગુરુત્વ આકર્ષણ, આ શબ્દ સ્વામી હું કેટલી મેં ટ્રાય કરી છે બટ હું સમજાવી નથી શકતો આ કોમ્પ્લેક્સ શબ્દ. બટ આ વેરિયસ ઇન્સિડન્ટ્સ જે અમે ગુરુસિદ્ધિ પોડકાસ્ટમાં જે લઈ આવીએ છીએ એનાથી એ જે શબ્દ છે એના મલ્ટિપલ ઇન્ટરપ્રિટેશન્સથી હું તમને આઈડિયા આપવા માગું છું કે ગુરુત્વ આકર્ષણ વસ્તુ શું છે. એક નેચરલ એટ્રેક્શન હોય, ભલે તમે મળ્યા પણ ન હો વ્યક્તિને, બટ આપણે જોઈએ ને ક્યારેક આમ વી ફીલ નેચરલી અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધેમ, નોટ ઇન એની અધર સેન્સ, હું એમ નથી કહેતો, બટ આપણું ક્યારેક અમુક મંદિરમાં પણ આપણે જતા હોઈએ તો આપણને કેવું એક પીસ ફીલ થાય, આ એવી વસ્તુ છે. બાળરતીથી મુનિજીનું જે સ્ટોરી રહેલી છે એનું તમારા નજરિયાથી અમને જણાવી દો. હા, એની પાછળની એક એવી સ્ટોરી છે, એવી રહસ્યાત્મક સ્ટોરી કે જે કદાચ કોઈ સાધુ સાધ્વીના જીવનમાં આવી સ્ટોરી ક્યારેય નહીં બની. હંમેશા એક નિયમ છે કે કોઈ પણ જ્યારે સંયમના માર્ગે જતા હોય, દીક્ષા લેતા હોય ત્યારે માતા પિતાની આજ્ઞા વગર, આપણા સંપ્રદાયોના રિવાજ છે, આપણી પ્રણાલિકા છે કે માતા પિતાની અને કુટુંબીજનોની આજ્ઞા ન મળે ત્યાં સુધી તમે સંયમ લઈ શકો નહીં. તો એમાં એક એવો પ્રસંગ બન્યો કે તપ સમ્રાટ ગુરુદેવ ગુરુ પ્રાણના પ્રવચનની અંદર ભેષાણ પોતે સ્કૂલે ભણવા જતા હતા, એમાં એને માનવ મેરામણને ઉમટતું જોયું કે આ બધા ક્યાં જાય છે અને ગુરુદેવ દોડતા દોડતા જોતા હતા. સૌ નાની ઉંમરના હતા અને હજુ તો એમની શિક્ષણની પાપા પગલી થઈ રહી અને એવા સમયે ગુરુદેવે જોયું કે એવા તો કોણ મહાપુરુષ આવ્યા હશે કે આટલા બધા લોકો એમની પાસે જાય છે. તો ગુરુદેવે પૂછ્યું કે તમે બધા ક્યાં જાઓ છો? તો કે મેં ઉપાશ્રયે જાય છે. કયા ઉપાશ્રય? તો કે ભેષાણના ઉપાશ્રયમાં આપણા ગુરુ પ્રાણ પધાર્યા છે અને ત્યાં જઈએ છીએ. તો મારે આવું હોય તો હું આવી શકું? હા, તું આવી શકું.
આવા નાનકડા એવા ગુરુદેવ, બહુ નાનકડી જ ઉંમર હતી, કદાચ એમની 7-8 વર્ષની ઉંમર હશે, અને એવા સમયે બરાબર ગુરુદેવ જ્યાં ગુરુદેવ પાસે પ્રાણગુરુદેવના વ્યાખ્યાનના સમયે વ્યાખ્યાન ગુરુદેવ આપતા હતા, અને એવા સમયે ત્યાં ગયા તો ક્યાંય જગ્યા જ નહોતી બેસવાની, એટલે બૂટ અને ચપ્પલો પહેર્યા હતા. વિચાર કરતા હતા હું ક્યાં બેસું, હજુ તો એવો વિચાર કરતા હતા ને, ત્યાં એને કોઈ વિચાર જ ન આવ્યો, એનો વિચાર ત્યાં પૂર્ણ થઈ ગયો. કારણ કે એમને સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણની દ્રષ્ટિ એની ઉપર એવી તો પડી ગઈ કે એ ગુરુદેવને જોતા રહ્યા, અને ક્યારે બૂટ અને ચપ્પલ ઉપર બેસી ગયા એની પણ એને ખબર ન પડી. ગુરુત્વાકર્ષણ, હા, આનું નામ છે ગુરુત્વાકર્ષણ, અને એની સાથે કૃપાકર્ષણ. કૃપાકર્ષણ, કૃપાકર્ષણ એવી વસ્તુ છે. ગુરુત્વાકર્ષણ એવું છે કે ઉપરથી નીચે પડે એને ગુરુત્વાકર્ષણ કહેવાય, પણ જ્યારે નીચેથી શરૂઆત થાય અને જ્યારે ઉપરના માર્ગે પરમોચ્ચ સ્થાને પહોંચવાની પરિસ્થિતિ આવે ત્યારે એને કૃપાકર્ષણ કહેવાય. કૃપાનું આકર્ષણ, ઓકે, એવું કૃપાકર્ષણ એવું હતું ગુરુદેવમાં, કે પ્રાણ ગુરુદેવની દ્રષ્ટિ મળી અને બંને શિષ્ય અને ગુરુની પહેલી જ દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિમાં જાણે કે કંઈક એવું તેજ હતું, એવું એક અનોખું આકર્ષણ હતું કે ગુરુદેવને જોતાની સાથે તપ સમ્રાટ ગુરુદેવ નાનકડા બાળ સ્વરૂપે બાળ રતિ એને જોતાની સાથે બેસી ગયો, અને ગુરુદેવને સાંભળતો જ રહ્યો અને જોતો જ રહ્યો, અને એને મનની અંદર અંદરમાંથી વૈરાગ્યના બીજ અંકુરો ફૂટી નીકળ્યા, અને એવા સમયે એને એમ થઈ ગયું કે હવે તો મારે આ ગુરુ પાસેથી જ રહેવું છે, અને આ ગુરુ પાસે જ સંયમ લેવો છે, મારે આ ગુરુ જેવું જ બનવું છે. અને એ તો ઘરે આવ્યા અને ઝંકુમાને એકદમ ગળે વળગી ગયા. એટલે ઝંકુમાં પૂછે છે કે બેટા આવું તો શું, બહેનું આવું તો શું છે, આજે તારે તું તો સ્કૂલે રોજ જા છો, આજે તને શું થયું છે બેટા કે તું મને આટલો બધો એકદમ પ્રેમથી ગળે વળગી ગયો. માં, તને એક વાત કહું, પણ તું મારી વાત માનીશ માં? હે માં, તું મારી વાત માનીશ તો હું તને એક વાત કહું. અરે બોલ ને બેટા, શું વાત છે? અરે માં, મને છે ને આ આપણે કંઈક ગુરુદેવ હતા, એ ગુરુદેવના છે ને મેં વ્યાખ્યાન સાંભળ્યું, મને કંઈ ખબર નથી, ગુરુદેવ બોલતા હતા અને હું સાંભળતો જ જતો હતો, અને અંદરમાંથી મને એમ થઈ ગયું કે મને એક અવાજ આવ્યો કે મારે તો દીક્ષા લેવી છે, મારે તો સંયમ લેવો છે. માં, તું મને એવું કંઈ કર ને, તું મને એવું કંઈ કહે ને. મને ગુરુદેવે એમ કીધું, તારી માં રજા આપે ને, તારી માં હા પાડે ને, તો તું અહીં આવી શક મારી પાસે. તો માં, તું મને રજા આપ ને, મારે તો ગુરુદેવ પાસે જવું છે, મને તો આવો, મારે ગુરુદેવ જેવો દ્રેસ પહેરવો છે. હા, તને કંઈ ખબર પડે છે, જમકુમાની ખુમાની ખમીરી કંઈક અલગ જ હતી. તરત જ એને કહી દીધું, હા, કંઈ સંયમ લેવો સહેલો છે, એ તો તલવારની ઉપર ચાલવા જેવી વાત છે, તલવારની ધાર ઉપર ચાલવું કંઈ સહેલું નથી, અને આ મીણના દાંતે સેના લોખંડના ચણા ચાવવા જેવો સંયમ છે. અરે બેટા, સંયમ લેવો, તને તેમ થઈ ગયું ગુરુદેવ જોયા અને ગુરુદેવને જોયા ને તને મન થઈ ગયું, હા હું તો સંયમ લઈ લો. એમ ન લેવાય બેટા દીક્ષા. ના માં, મારે દીક્ષા જ લેવી છે. ના માં, મારે દીક્ષા જ લેવી છે. તું મને કંઈક કહે ને, તું મને હા પાડ ને. આવો નાનકડો એવો બાળક, નાનકડો એવો બાળક, અને એ માતાને વળગી ગયો અને માતાને કહે, માં તું હા પાડ, પછી જ હું તારી પાસેથી અહીંથી જાય, ત્યારે જ તું મને હા પાડ ને, ત્યારે જ હું પાણી પીશ અને ત્યારે જ હું જમીશ, ત્યાં સુધી હું ખાઈશ નહીં અને હું પીશ નહીં. તું મને એકવાર એમ કહી દે ને કે હા તું દીક્ષા લેજે, પછી ભલે ને હું તો હજી નાનકડો છું, હું દીક્ષા લઈશ મોટો થઈને, પણ માં મને તું એકવાર હા પાડ ને. અને આમ ધીરે ધીરે કરતા આવો સમય ચાલ્યો ગયો, અને આ વૈરાગ્યના અંકુરો ધીરે ધીરે ફૂટતા ગયા. એટલા વિશાળ બહેના કે પરિસ્થિતિ તો એવી સર્જાઈ ગઈ કે ધીરે ધીરે કરતા માં ઝંકુમાં જોવા માંડી કે મારા બધાય સંતાનો તો છે. અને આવા આમ જોવો તો એ ગુરુદેવના જીવનમાં 9 આંકડી હતી, અને એ પણ 9 સંતાનો વચ્ચેના સંતાન હતા, અને 7 ભાઈઓ વચ્ચેના પોતે બરાબર મિડલના, વચલા. અને પાછા એ જ્યારે જ્યારે ગર્ભમાં આવ્યા ને ત્યારે એવું બન્યું કે મોટી માવડા મોટા તો ભાઈ બહેનો હતા જ એની પાસે, પણ ઝંકુમાંને કોઈ દી એવો કંઈ અનુભવ ન થયો. એને એવો અનુભવ થયો કે આ મારો ચોથો દીકરો આવે, આ ચોથું સંતાન છે, મને આ ગર્ભમાં આવી કંઈક અલૌકિક અનુભૂતિ થઈ રહી છે.
એવું તો શું હશે? એવો તો કોણ મહાપુરુષ કોઈ મારા અંતરની અંદર કે કયો કે મારી નાભી સાથે કનેક્શન કરવા આવ્યો હશે? એવું તો કોણ હશે આત્મા કે આ આત્મા મારા ગર્ભમાં આવ્યો ને ત્યાંથી મને કંઈક અલૌકિક, કંઈક અજોડ એવી કંઈક વિચારધારા મારામાં આવી ગઈ છે. એવું કંઈક મને આમ આનંદ 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 થયા કરે છે કે શું હશે આ સંતાન, કેવો હશે, શું હશે? આવા સંતાનો તો મારા આટલા જન્મ્યા, મને તો માતા તરીકે આ સંતાનોએ મને માનું સ્વરૂપ તો આપ્યું, પણ મને અત્યારે એમ થતું હતું કે આ માથી પણ એક કંઈક ઉપર સ્વરૂપ હશે અને એ સ્વરૂપ કદાચ મને આ બાળક અપાવશે. એવું ઝંકું માને જ્યારે આ નાનકડો એવો બાળ દત્તી આવ્યો ને, આવવાનો હતો ને, એના એંધાણ હતા ને, ત્યારે ઝંકું માને આવું ફિલિંગ્સ આવતો હતો અને બરાબર એ ફિલિંગ્સ એને અનુભવ્યું જ્યારે આ નાનકડા એવા બાળકે વાત કરી કે માં મારે તો સંયમ લેવો છે, મારી માં મારે તો સંયમ લેવો છે. અને માને ખબર પડી ગઈ કે આ મારા જે રત્નકુક્ષિણી માં બનવાના કંઈક અવસર હશે ને, એટલે જ આ સંતાન મારા ગર્ભમાં આવ્યો ને ત્યારથી જ મને કંઈક અલૌકિક અનુભૂતિ થતી હતી. અને એવા સમયે એવો પ્રસંગ બન્યો કે ઝંકુમાં જોયા જ કરે આ બાળકને, વારંવાર જોયા કરે. બધા બાળકનું એટેચમેન્ટ તો માતાને હોય જ, સામાન્ય રીતે આપણે સહજ ભાવે આપણે સમજી શકીએ કે માતાને સૌથી વધારે એટ્રેક્શન કોને હોય બાળકનું? બધાને ઇક્વલ જ હોય, પિતાનું હોય પણ માતાને સૌથી વધારે હોય. અને એમાં આટલા બાળકો હોવા છતાં જયારે આવા નાનકડા એવા બાળ હતીને જોઈએ ને, ત્યારે એને કંઈક અલગ જ ભાવના જાગતી, એને જોઈને એને કંઈક અલગ જ ભાવ આવતા હતા. અને બેયનું કંઈક એવું કનેક્શન હતું, એવું કનેક્શન હતું, માતાને સંતાનનું કનેક્શન તો હોય પણ આ કનેક્શન કંઈક અલગ લાગતું હતું, કંઈક અલગ ફિલિંગ્સ બતાવતું હતું, જે દુનિયાનો નેચરલ નિયમ છે ને એનાથી કંઈક ઉઠેલો, ઉપરનો ઉચ્ચનો ઉચ્ચતાનો કંઈક નિયમ, કંઈક એવો નિયમ, એવું કંઈક ફિલિંગ્સ એના જીવનમાં આવતું હતું. અને એવા સમયે એવું બહેનો પ્રસંગ કે ધીરે ધીરે આ બાળરતી મોટો થતો ગયો, ધીરે ધીરે એના વૈરાગ્યના અંકુરો ફૂટતા ગયા અને બરાબર 13 વર્ષનો થયો ને ત્યારે એને કહી દીધું, માં હવે તો તું મને રજા આપ, મારે મારા ગુરુદેવના સાનિધ્યમાં જવું છે અને ત્યાં જઈને હું મારા ગુરુદેવ પાસે ભણીશ. આમ તો નાનપણથી બહુ શરમાળ અને એનું તમે મુખ જુઓ ને તો આપણને એમ લાગે ઓલા મંદિરની અંદર એક ઘંટ હોય ને, ઘંટ એનો સેમ આકાર છે ને આવો હોય, અને એ મંદિરના આકાર જેવો, જાણે કે એ મંદિરના આકારની અંદર તમે ઘંટ હોય ને એ ઘંટનો એકવાર રણકાર કરો ને તો એ ક્યાંય સુધી એનો રણકાર ચાલુ રહે. આ તો તમે બધા અનુભવ્યું હશે જ્યારે જ્યારે મંદિરમાં ગયા હશો ને ઘંટ વગાડ્યો હશે ત્યારે. પણ એવો જ સેટ જો ને તો આ નાનકડા એવા બાળ રતિના મુખ ઉપર એના મસ્તકનો જે ફેસ હતો ને એ ઘંટડા જેવો હતો, એ ઘંટ જેવો હતો, એ કંઈક અલૌકિક વાઇબ્રેશનની અનુભૂતિ કરાવતો હતો. અને માએ કીધું ને ત્યારે એને માતાએ કીધું કે બેટા આ બહુ અઘરી વાત છે, આ સહેલું નથી બેટા, આ સંયમ લેવો બહુ અઘરો છે અને તું કેમ લઈશ, મને તારા પ્રત્યે એટલી બધી લાગણી છે કે હું તને ક્યારેય છોડી શકું એવું નથી અને તું પણ મને આખો દિવસ વળગેલો રહીશ, આટલું બધું તને મારા પ્રત્યેની મમતા હોય, આટલું બધું તને મારા પ્રત્યેના ભાવ હોય અને તું કેવી રીતે સંયમ લઈશ, તું મને કેવી રીતે છોડી શકે અને હું તને કેવી રીતે છોડી શકે, ના માં તું મને રજા. અને સમય એવો આવ્યો, જતા આવતા ગુરુદેવ પાસે, ગુરુપ્રાણ પાસે જાય આવે અને ગુરુપ્રાણના ગુરુદેવ એટલે જય માણેકની જોડલી એવા મહાન તપસ્વી આત્મા અને એવા માણેક ગુરુદેવની દ્રષ્ટિ આ ગુરુદેવ ઉપર નાનપણથી જ પડી ગઈ હતી. બરાબર માણેક ગુરુદેવ જ્યારે સંથારાના ભાવમાં હતા અને જેતપુરની અંદર એમને જ્યારે સંથારો લીધો હતો ત્યારે બધા લોકો એમ કહેતા હતા કે હવે આવો કોઈ તપસ્વી પાકશે નહીં. ગુરુદેવ ક્યારેય બોલ્યા નહોતા સંથારાના 19 દિવસમાં અને બરાબર એવા સમયે બધા પેલા દરવાલા દોરડાઓ બાંધેલા હતા, મર્યાદાઓ કઈ રીતે કાંઈ કોઈ જઈ ન શકે. માનવ મેરામણ જેતપુરમાં એટલું બધું ઉભરાણું હતું કે આવો તપસ્વી આત્મા આપણે છેલ્લે છેલ્લેના દર્શન કરીએ. અને એવા સમયે કોઈકથી બોલાઈ ગયું કે હવે આવો કોઈ તપસ્વી, હવે આવો કોઈ તપસ્વી પાકશે નહીં. અને એવા સમયે એવું બન્યું કે તપસ્વી માણેક ગુરુદેવ આંખો ખોલીને બોલ્યા કે હજુ મારા જેવો એક ડુપ્લિકેટ તપસ્વી જન્મશે.
અને એવા જ સમયે બરાબર ગુરુદેવ એ બધા જ બંધનોને તોડીને ઓલા દોરડાના નીચેથી લગભગ 8-10 વર્ષના હશે, એની ઉંમર કદાચ 8 વર્ષની હશે, અને દોરડાની નીચેથી જમકુમાની સાથે એ દર્શન કરવા ગયો હતો. જમકુમા કે હાલ બેટા, હાલ આપણે આવા તપસ્વીના દર્શન કરી લઈએ, પછી કોઈ દી થશે નહીં. અને જમકુમાની સાથે એ દર્શન કરવા આવ્યો હતો અને અને માણેક ગુરુદેવથી બોલાઈ ગયું, હજુ મારા જેવો ડુપ્લિકેટ એક કોપી, મારા જેવો જ તપસ્વી એક જન્મશે. અને બરાબર એ જ સમયે બધા બંધનને તોડીને દોરડા નીચેથી દોડીને આ નાનકડો બાળ દત્તી ગુરુદેવના ચરણમાં વહી ગયો. તપસ્વી મારે ગુરુદેવના ચરણમાં ગયો અને બરાબર ગુરુદેવે આંખ ખોલી અને આંખમાંથી એક તેજસ્વી એવો તો એક લીસોટો થયો અને એ ગુરુનો આંખનો પ્રભાવ, એનું તેજ એ બાળરતીના આંખના તેજ સાથે મિલન કરી ગયું અને એવો એક તેજસ્વી અનુભવ કર્યો એ બાળરતીએ. અને બંને સામે સામે જોયું અને બાળરતી આમ નાના નાનો બાળ ગોષ્ઠી કરતા હોય, બાળકો તો કેવા હોય, આમ કરીને આમ ચરણ સ્પર્શ લઈને, હજી તો બધા એને તેડવા જાય, બોલાવવા જાય, એ બાળક અંદર જવાનું નથી, અંદર જવાનું નથી. પણ આ તો ભાઈ ગુરુ પ્રત્યેનો ભાવ હતો, આ તો કંઈક અનોખો અનુભવ હતો અને એ તો કંઈ રહી શકે. આવા તો કોઈ, આ તો બાળરતી હતો, નાનપણથી જ એટલો સરવાળ વ્યક્તિ અને છતાંય ગુરુદેવ પાસેની વાત આવીને તો એ તો એના ગુરુદેવને ગુરુદેવ પાછા ગુરુ પ્રાણના પણ ગુરુદેવ એવા તપસ્વી માણેક ગુરુદેવ. અને એ માણેક ગુરુદેવની સાથે એમના જ વડીલ ભાઈ પૂજ્ય ગુરુદેવ શ્રી જયચંદ્રજી મહારાજ સાહેબ હોય અને આવા બંને જય માણેકની જોડલીઓ હોય અને એવા સમયે સંથારાનું વાતાવરણ હોય અને એવા સમયે આ બાળરતી ગુરુદેવના ચરણ સ્પર્શ લેતો હોય, તો તપસ્વી માણેક ગુરુદેવના ચરણ સ્પર્શ લેતો હોય અને બધા દોડી દોડીને એને પકડવા આવતા હોય અને એ તો પાછા દોરડામાંથી બહાર નીકળી ગયો, બંનેની દ્રષ્ટિ મળી ગઈ, દ્રષ્ટિનું મિલન અલૌકિક થઈ ગયું અને નેચરલ સાથે નેચરલ, જાણે કે ગુરુ શિષ્યની જોડલીમાં એક નેચરલ અનુભૂતિ આવી ગઈ. અને ગુરુ શિષ્યના સંબંધની તો અનુભૂતિ જેને હોય એને જ ખબર પડે, બાકી તો બધા વાતો કરે ખાલી. ગુરુદેવ ગુરુદેવ બોલે, પણ ગુરુદેવ બોલવાથી કાંઈ ન થાય, એ તો બોલે બી ભંતે કહેવાય, પણ જ્યારે હૃદયથી ગુરુ શબ્દ બોલાઈ જાય ને, હૃદયથી કંઈક બોલાઈ જાય ને, હૃદયથી કંઈક શબ્દો નીકળી જાય અને એ હૃદયથી નીકળેલા શબ્દો હોય ને એ કરેમી ભંતે હોય. શું હોય? એ કરેમી ભંતે હોય, બાકી તો બધું બોલેમી ભંતે. અને ગુરુદેવ તો ત્યાંથી દર્શન કરી ફટાફટ નીકળી અને જમકુમાની પાછી આંગળી પકડી લીધી અને જમકુમાની પાસે આવી ગયા. અને જમકુમાએ જોયો કે આ મારો લાલ જો તો ખરા, આના સંસ્કાર તો જો, ઓલા બધા બાળકો કરતા કઈ ખરો અલગ જ છે. અને જો છું આને બધા, આની એક એક પ્રક્રિયા જયારે હું જો છું ને ત્યારે મને એમ લાગે છે કે આ પ્રક્રિયા નથી, આ બાળકનો સહજ સ્વભાવ નથી, આમાં તો કઈક પ્રયોગાત્મક શક્તિઓ, પોઝિટિવ શક્તિઓનું પાવરહાઉસ હોય ને એવું મને આ બાળકમાં અનુભૂતિ થાય. અને એવા સમયે જમકુમા પાછા આ બાળકને લઈને ઘરે આવે છે અને આ બાળકની ભાવના તો રમતી જ હતી અને એની અંદર એવું બન્યું કે હવે માં તું મને રજા આપી દે. સમય થઈ ગયો અને જમકુમાને કે મને રજા આપ માં, મારે ભણવા જવું છે, વૈરાગ્યની મારે વાતે જવું છે અને ત્યાં મારે તો કંઈક અભ્યાસ તો કરવો પડશે ને, માં મને તો અભ્યાસ કરવા દે. થોડોક સમય અભ્યાસ કર્યો, 13 વર્ષની ઉંમરથી એ પોતે ત્યાં અભ્યાસ કરવા માટે ગુરુદેવના સાનિધ્યમાં આવતા જતા રહ્યા. પિતા માધવજીભાઈ કે મારે તને કંઈ દીક્ષા દીક્ષા દેવી નથી, પોલીસને લઈને આવીશ, જો તું તારા ગુરુ પાસે જઈશ ને તો પેલા પોલીસ પકડી જશે તને. હા, મારે કઈ દીક્ષા દીક્ષા દેવી નથી, એ ગુરુ પાસે કે એમ જવાય નહીં, એમ દીક્ષા દીક્ષા લેવાય નહીં કે. પણ આ તો માનો લાટકો હતો, એને તો માં પ્રત્યે એટલો અનંત ભાવ હતો, મારી માં મને આ જેને તો કાલે હા પાડશે જ, એવો એને દ્રઢ વિશ્વાસ હતો. ઓકે. અને એને દ્રઢ નિર્ધાર કરી લીધો, મારી માં રજા આપે એટલે મારું કામ પૂરું થઈ ગયું. બરાબર. અને આવા ઋણાનું બંધ સાથે સાથે સમય જવા માંડ્યો. 19 વર્ષની ઉંમરે ભર યુવાનીની અંદર માં પાસે આવીને કહી દીધું, માં હવે તો તારે મને આજ્ઞા આપવી જ પડશે અને હવે તું મને દીક્ષાની આજ્ઞા નહીં આપને તો માં હું તારી સાથે બોલીશ જ નહીં. અને આ બાળક, નાનકડો બાળ હતી, યુવાનીમાં પગલાં ભરી રહ્યો હોય ને એમ કહી દે હું તારી સામે બોલીશ નહીં, જમકુમાં રહી શકે?
અરે જમકુમાં એટલે એક આદર્શ સદગ્રસ્ત હતા માધવજીભાઈ, તો આ બાજુ આ માવડી હતી એક દિવ્ય અમીરાત સાથે, એવી તો એ માવડીમાં ખમીરી અને ખુમારી હતી. અને એને બોલતા બોલી નાખ્યું, કહી દીધું, લે મને વચન આપ, માં તને આપ્યું વચન, તું મને વચન આપ. એ પૂછ્યું પણ નહીં, માં તારે શું વચન જોઈએ છે, તું મને શું કહેવા માંગસ, કોઈ કન્ડિશન ન કરી. અને માને તરત જ આપ હાથ દીધો, હાથ દઈને કહી દીધો, માં વચન, માં તારે શું વચન માંગુ છું. તો કે તું જો તારે દીક્ષા લેવી જ હોય ને, માને ખબર હતી આવું તો ક્યારે બને નહીં. અને માં એક આઈડિયા કર્યો, મને એમ કે હું આમાં જીતી જઈશ, પણ આ કોઈ જીતે એવો જીતવા દેવો વ્યક્તિ હતો કઈ? આ તો કેવો મહાન પુરુષ હતો. અને એ તો મહાન પુરુષની અનુભૂતિ માવડી કરતી જ હોય ને, એવા સમયે માવડીએ કહી દીધું, એક વચન માગી લીધું, બોલ તારે દીક્ષા લેવી જ છે, સાચે દીક્ષા લેવી છે? તો કે હા માં, બોલ ને તારે શું વચન જોઈએ છે. જા મને વચન આપ, મારા છેલ્લા સમયે અંતિમ સમયે તારે મને માંગલિક કહેવા આવવાનું. શું કહેવાનું? માંગલિક કહેવાનું. હા માં, જા દીધું તને વચન. અરે પણ તને કઈ ખબર છે, તું દીક્ષા લઈશ પછી તારે પગે હાલીને આવવું પડશે. તું ક્યાં આવીશ, હું ક્યાં આવીશ, તને કઈ ખબર તું કેવી રીતે આવીશ? એક ફિક્સ ડેટ પણ કઈ રીતના અંદાજ આવે, અને કેમ ખબર પડશે, અને તારી દીક્ષા પર્યાય કેટલી હશે, તું કેવી રીતે કેવડો હઈશ, તું તારા ગુરુની આજ્ઞા કેવી રીતે માંગી શકીશ, તારા ગુરુ તને કેવી રીતે આ પડશે, તને કઈ વિચાર નથી આવતો? તે તરત કહી દીધું, માં દીધું વચન જા. અને આવા મહાન પુરુષ ભલે ને બાળક હોય કે યુવાન હોય, એના વચન છે ને એ એ પાણીની લકીર ન હોય, એનું વચન તો હોય પથ્થર ઉપર કોતરેલા શબ્દો જેવું. અને બરાબર એને વચન આપી દીધું, માં તારું વચન સાર્થક, જા હું તારું વચન પાડીશ, અને આ તારો દીકરો છે ને, તને વિશ્વાસ છે ને? માં તો ખમીરી ને ખુમારી વાળી માં હતી, વિરામના હતી. આ ઝમકુમાં કોઈ સામાન્ય માં નહોતી. એને તો એમ થયું કે મારા દીકરાને રોકવા માટેનો આ એક પ્રયોગ કરી જો. અને પ્રયોગમાં એ માવડી જીતવા જતી હતી અને આ યુવાન જીતી ગયો. યુવાનીમાં પગલો ભરતો આવો યુવાન જીતી ગયો. અને માને વળગીને કહી દીધું, માં હવે આજથી તારો ને મારો નાતો અલગ, હવે તો મારો નાતો મારા ગુરુ સાથે, હવે તો તારે મને દીક્ષા આપવી જ પડે ને, મેં તને વચન આપી દીધું અને હું મારું વચન પાડીશ. અને ખરેખર એવું જ બન્યું, એવું જ બન્યું કે એમના દીક્ષાના થોડા થોડા વર્ષ ગયા અને બરાબર એ લોકો વેરાવળ હતા. તપ સમ્રાટ ગુરુદેવ અને સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ બંને સાથે ગુરુ શિષ્યની જોડલીઓ હતી અને ત્યાં વેરાવળમાં વિતરણ કરતા હતા. અને એવા સમયે સમાચાર આવ્યા કે ઝમકુમાએ કેવડાવ્યું છે, બેટા તે વચન દીધું છે, તારું વચન તું પાડ, તે મને વચન દીધું છે, તું વચન પાડ અને તું અત્યારે આવી જા, મારો અંતિમ સમય છે, તારું વચન તારે પાડવું પડશે. અને એને સમાચાર મળ્યા, ભેગા ગુરુદેવના સાનિધ્યમાં ગયા, વંદન નમસ્કાર કરીને કીધું, ગુરુદેવ મેં જ્યારે આપના સાનિધ્યમાં આવું તું મારે સંયમ લેવો તો ને, ત્યારે મેં મારા માને એક વચન દીધું છે અને મારે મારી માને રાજકોટની હોસ્પિટલમાં જવું પડશે. તમને ખબર છે આ કઈ વાત કરવાની વાત નથી, આ તો રાજકોટથી વેરાવળ 180 કિલોમીટર, 200 ની આસપાસ કિલોમીટર, અને માવડી અંતિમ આરે. ડોક્ટરોએ બધાએ કહી દીધું કે હવે આ માં બચશે નહીં, તમારે જીને બોલાવે ને બોલાવી લો. ત્યાં તો જમકો માએ આંખ ખોલી અને કહી દીધું, હજી મને વચન દેનારો મારો દીકરો આવ્યો નથી, જ્યાં સુધી મને માંગલિક નહીં સંભળાવે ને ત્યાં સુધી હું આ ધરતી ઉપરથી વિદાય નહીં લઉં. ડોક્ટર પણ જોતા રહ્યા, આવોથી આવી તો કોઈ માં હશે અને આ સાચી વાત હશે? અને જોગાનું જોગ બહેનું જેવું કે હજુ તો ગુરુદેવ પાસે આજ્ઞા લે, ગુરુદેવ મારે જવું જ પડશે, આપની આજ્ઞા હોય જ એવી મને ખાતરી છે અને હું જાઉં છું, કહીને નીકળી ગયા. અને એ તો હતા પવન પાવડી, કોઈને નીકળ્યા ત્યારે જોયા, પહોંચ્યા ત્યારે જોયા, વચ્ચે શું થયું કોઈને કાંઈ ખબર પડી નહીં. અને બરાબર બરાબર અંતિમ સમય ઘડીઓ ગણાય
અને માં ઝમકોમાં કાગને દોડે રાહ જોવે કે મારો આ લાડકવાયો હજી કેમ આવ્યો નહીં, જેને મને વચન દીધું છે એ મારો આવ્યા વગર તો રહે નહીં. ડૉક્ટર આવ્યા, બસ માળી હવે તો ફૂલ તૈયારી થઈ ગઈ છે, હવે બધું પૂરું થઈ ગયું. તમારે જેની રાહ જોતા હોય એ બધું પૂરું થઈ ગયું. બધા સગાવાલાઓને કહી દીધું કે હવે આ માવડી જીવશે નહીં. અને એવા સમયે કહી દીધું, માં ઓ ઝમકો માં હું આવી ગયો છું આપને માંગલિક કહેવા માટે. અને ઝમકો માએ આંખ ખોલી અને માતા અને ગુરુના સ્થાને કહ્યો તો ગુરુ, અને દીકરાના સ્થાને કહ્યો તો દીકરા, અને આવો પુત્ર રત્ન કે જેણે વચન દીધું એને સંયમી જીવનમાં પણ વચન પાળી. અને એવા સમયે બરાબર શું બન્યું ખબર છે? કહી દીધું, માં હું આવી ગયો છું. ન કોઈ મમતાના શબ્દો, ન કોઈ એકબીજાને રાગના શબ્દો, વૈરાગ્યની ભાવના. અને માએ કહી દીધું. અને બરાબર તપ સમ્રાટ ગુરુદેવે એવા સમયે, એ તો ત્યારે શિષ્ય હતા, કોઈ તપ સમ્રાટ નહોતા, પણ એનું તપ તો સંયમ લીધા ભેગું જ એમણે 9 વર્ષનો વર્ષી તપ ચાલુ કરી દીધો. સંયમ લીધા ભેગું જ ગુરુની આજ્ઞા લઈને 9 વર્ષનું મૌન સ્વીકારી લીધું. અને 19 વર્ષનો વર્ષી તપ પાણી વગરનો કરવો એવું નક્કી કરીને ગુરુદેવને કીધું, ગુરુદેવ મને આજ્ઞા આપો, મારે તો આજથી મારે પાત્રું નથી માંડવું, અને પાત્રું માંડીશ ને તો એમાં ક્યારેય પાણી નહીં લો, અને હું પાણી નહીં પીઉં, અને મારે તો વર્ષી તપ કરવો છે. અરે એ કંઈ ભેલું છે ગુરુ પ્રાણ વિચાર કરતા હતા ને, એવા તપસ્વી રત્ન, એવો તપસ્વી આત્મા. અને આવતા વેત જ માને માંગલિક શરૂ કર્યું. ખબર હતી એ તપસ્વી આત્માને અંતરમાંથી એક એવો તો અનુભવ થઈ ગયો હતો કે હવે આ માં બસ બસ છેલ્લી લબક ઝબક લબક ઝબક કરી રહી છે, અને મારી તલ પાપડ મારા માંગલિક સાંભળવા માટે છે. અને બરાબર એ માંગલિકના 4 શરણા 4 મંગલ 4 ઉત્તમની વાત આવે, અને છેલ્લે અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનતો ધમમ શરણમ પવજ્જામિ. માએ હાથ જોડ્યા, આંખ ખોલી એકવાર એને એના સંયમી પુત્રને જોઈ લીધો અને વિદાય લઈ લીધી. આવા દ્રશ્ય તો કોઈ દી જોયા નહીં હોય. આવા વચન પાળી શકે એવા ખુમારીવાન અને આવી ખમીરી અને ખુમારીવાળી માતા અને આવું એનું સંતાન, આવું તો કોઈ દિવસ ક્યારેક સંયમી આત્મા તો ઘણા હશે, ઘણાએ સંયમ લીધો હશે, પણ આવું તો ક્યારેય બને નહીં. અને આ તો મેં ખાલી વાત સાંભળી હતી, પણ સમય એવો આવ્યો કે બરાબર ગુરુદેવના અંતિમ વર્ષો હતા, અને ગુરુદેવની ભાવના હતી કે મારી અમીને મારે PhD કરાવે છે, ગમે તે થાય. મેં તો 16 વર્ષની ઉંમરે સંયમ લઈ લીધો. મારું સંયમી જીવનની કહાની પણ એક અલૌકિક છે, એક ચમત્કારિક છે, પણ એ તો આપણે ક્યારેક અવસરે મળશું ત્યારે કરશું. પણ આજે તો મારે એટલું જ કહેવું છે કે છેલ્લા 3 વર્ષ બાકી રહ્યા અને મને ગુરુદેવે કહી દીધું, હવે અમી તારે PhD થઈ ગયું છે, હવે તારે કાયમ માટે મારી સાથે રહેવાનું છે. અને ગુરુની મૈયા સુમતીબાઈ મા સતીજીની આજ્ઞા. અને બરાબર PhD પૂરું થયું. જ્યારે PhD સ્ટાર્ટ કરવાનું હતું ત્યારે મેં તો દીક્ષા 16 વર્ષની ઉંમરે લઈ લીધી, એટલે હજી મેં SSC પણ નહોતું કર્યું. દીક્ષા લઈ લીધી અને બીજા જ વર્ષે કહી દીધું કે તમારે SSCની એક્ઝામ દેવાની છે. અને જે કોઈ દિવસ ક્યારેય સંયમી આત્મા માટે ન બન્યું હોય એવી આજ્ઞા થઈ, કારણ કે સંયમી આત્મા અને એ કોઈ હવે સ્કૂલ અને કોલેજનો અભ્યાસ કરે એ તો છોડીને આવ્યા. નહીં, તમારે SSCની એક્ઝામ દેવાની છે. અને ગુરુની મૈયાને કહી દીધું, અમીને SSCની એક્ઝામ દેવડાવો. અને અમે બરાબર એકવાર વડિયા દર્શન કરવા ગયા, વિહાર કરીને આવ્યા ચાતુર્માસ કરીને. અને ગુરુદેવ બરાબર એ વડિયાના કેશવકુંજ ત્યારે તો હતો, અને પછી તો એ પ્રાણકુંજ બન્યું ગુરુદેવને કહેવાથી, અને હવે એ તપોધની તીર્થધામ પણ થઈ ગયું છે. એવા ગુરુદેવે બરાબર દરવાજાના ઓલા ઓટલા ઉપર ગુરુદેવે કીધું, અમી મારા 4 4 હાથે તને આશીર્વાદ છે કે તારે PhD કરવાનું છે. ગુરુદેવ હજી SSCની એક્ઝામ નથી દીધી, PhD કરવું કે સહેલું છે? ના, તારે કરવાનું છે. SSCની એક્ઝામ દીધી. અને પાછો એવો સમય આવ્યો કે 6 વર્ષ સુધી એને કહી દીધું ફરે ચરે, અને SSCની એક્ઝામ દઈને એમને સીધા ક્યાં મોકલી દીધા? બનારસ, કલકત્તા, દિલ્હી,
જે દિલ્હીમાં 12 સંપ્રદાય ગુજરાતના, એમાં કોઈએ દિલ્હી ચાતુર્માસ નહોતું કર્યું. અમે પહેલું ચાતુર્માસ દેશમાંથી સીધા નીકળ્યા અને નાગપુર કર્યું, બીજું ચાતુર્માસ દિલ્હી કર્યું, અને અમને તેડાવ્યા પાછા બોમ્બે. બોમ્બે ગયા તો કે હિન્દીમાં પ્રવચન દે, આજે તારે હિન્દીમાં વ્યાખ્યાન વાંચવાનું છે. એટલી માનવ મેદની શાંતાક્રુજની અંદર અને એમાં ઊભા ઊભા મેં હિન્દીમાં પ્રવચન દીધું. અને પછી ગુરુદેવે કીધું કે હજી તમારું વિચારવાનું બાકી છે અને મને તમારે કલકત્તા લઈ જવાનું છે. એ પણ એક પ્રસંગ છે, એ પણ આપણે એક અવસરે વાત કરશું. એમાં પણ બહુ મોટું રહસ્ય છે અને બહુ મોટી વાત છે. એટલે ગુરુદેવના તો કેટલા અનુભવની વાત કરું, પણ આપણે એક અનુભવ ઉપર આવીએ કે માં ઝમકોમાં. અને આ ઝમકોમાંનો ફોટો અમે બરાબર વાવડીની અંદર ચાતુર્માસ અમારા ગુરુદેવના ભત્રીજી એવી ભાવના, નામ જ એનું ભાવના અને ભાવનાશીલ વ્યક્તિ અને પંકજ તો ગુરુદેવને ગળે. આ ભત્રીજીનો વર જાણે કે એનો નાનકડો દીકરો હોય ને એવો લાડકવાયો શિષ્ય, કારણ કે અમે તો સંયમી જીવનમાં તો દીકરા કહેવાય નહીં, એટલે કે લાડકવાયો શિષ્ય. અને બરાબર અમારું વાવડીનું ચોમાસું થયું અને અમારી ભાવનાએ ભાવના ભાવી કે ગુરુદેવ આ ચાતુર્માસનો લાભ અમારે લેવો છે. તમને બધાને ખબર છે કે આ તપ સમ્રાટ ગુરુદેવ હતા. આનું ચાતુર્માસ ઉપાડવું કોઈ સહેલી વાત નથી. લાખો ના ખર્ચાઓ વચ્ચે, લાખો રૂપિયા જયારે વાપરવામાં આવે ને ત્યારે આ ચાતુર્માસ થાય. માનવ મેરામણ એ વાવડીની અંદર જુઓ ને તમે તો, જેને કોઈ દી જોઈ નતી, લાઈનો ને લાઈનો માનવીની હોય અને લાઈનો ને લાઈનોની અંદર ગુરુદેવની ગાડીઓ દર્શન કરવા આવતી હોય અને એવા માનવ મેરામણની વચ્ચે ચાતુર્માસ કરાવવું સહેલી વાત હતી? જરાય નહીં. આવી સહેલી વાત જરાય નહોતી, છતાંય અડીખમ રીતે ભાવના પંકજભાઈ, અમારા રમેશભાઈ કયો, અમારો ભાઈજી કયો, કે અમારો જે બધા ભાઈઓ ભત્રીજાઓ બધા કયો, ખડે પગે બધા રહ્યાણી પરિવાર હાજર. મારી બહેનડીએ ચાતુર્માસ લીધું છે અને મારો રહ્યાણી પરિવાર ન હોય એવું ક્યારેય બનતું હશે? એટલે બધા સાથે ને સાથે, રમેશભાઈ હોય, આ બાજુ વિનુભાઈ હોય, જે પણ હોય, આખો રહ્યાણી પરિવાર સાથે ને સાથે વારંવાર વારંવાર આવતો જતો રહે, એ તો આવતો જતો રહે. પણ મારી ભાવના ને પંકજભાઈ તો ગુરુદેવના સાનિધ્યની અંદર એક સેકન્ડની કંઈ છૂટા પડે નહીં. હા, ગુરુદેવનો સાધનાનો સમય હોય ત્યારે ઓકે, પણ એના સિવાય ક્યારેય છૂટા ન પડી શકે. અને એવા સમયે એકવાર એવું બન્યું કે અમે એને ભાવના ગુરુદેવના જે જૂનું જેમ એમનું જન્મને એક નાનકડી એવી રૂમ હતી એમાં અમે એને ભાવના બેઠા હતા. અને બરાબર એવા સમયે એવું થયું કે અમે ને ભાવના વચ્ચે બન્યું કેવું ખબર છે? એ બધા ફોટાઓ ગોતી, મેં તો એક કામ કર ને ભાવના, આપણે ઝમકુમણીનો ફોટો તો લે. ઝમકુમણીનું નામ આવે ને ત્યારે ગુરુદેવ બહુ ખુશ થઈ જાય. એનો ફોટો ક્યાંક હોય તો ગોત ને, મારે જોવા છે એ ઝમકુમાં કેવા હશે. આવા ખમીરથી બનતા માં મારે માના દર્શન કરવા છે, તું એકવાર મને એનો ફોટો તો ક્યાં કાંઈથી કાઢી દે. એટલા બધા કચરાઓ જેવા બધો સામાન એમ પડ્યો હતો, કારણ કે બધો રહેણી પરિવાર તો બોમ્બે રહેવા વયો ગયો હતો, એટલે બધું એમ ને એમ પડ્યું હતું. અને એની અંદરથી ગોતતા ગોતતા અમે બે જણા માથાકોટ કરતા હતા, ગોતતા હતા, અને એમાંથી એક નાનકડી એવી અવળી કચ કોપી ઝમકુમાની નીકળી, જૂની એવી જૂની. અને બરાબર મેં જોઈ અને પંકજભાઈને બોલાવ્યા, પંકજભાઈ કામ કરો, બોલો ને સ્વામી, આજ્ઞા કરો, શું કરો? એટલે આ આપણે નાનકડી કોપી મળી, સાવ જૂની કોપી, સાવ આમ રફ ટફ, આમ ઉપર તમે જુઓ તો એવા બધું જામી ગયું હતું અને એ ફોટામાંથી ફોટો પડે એવી પરિસ્થિતિ જ નહોતી. એમાંથી જાણે કે ચમત્કાર થયો હોય ને એમ. પંકજભાઈની તો ભાવના અજોડ હતી અને ભાવના એની સંગીની હતી, આ તો બે સાથે હતું. એટલે બન્યું એવું કે પંકજભાઈએ ગુરુદેવના ફોટા સવનમાં નાખતા નાખતા અને સવનમાં બનાવતા બનાવતા એ ફોટો ઝમકુમાંનો એક ફોટો એવો તો સરસ બનાવ્યો, એવો તો સરસ બનાવ્યો. અને એ સરસ કોપી લઈને અમે બરાબર નથી નીકળી ગયા હતા વાવડીથી, કારણ કે આ ફોટો બનાવવા માટે બહુ મહેનત કરવી પડી. અને પછી અમે વળ્યા આવ્યા અને પંકજભાઈ મને કે સ્વામી, અને મેં ફોટો જોયો ત્યાં હું તો એટલી ખુશ થઈ ગઈ, મેં તો આપણે તો ગુરુદેવને સરપ્રાઈઝ દીધો. અને ગુરુદેવ પાસે ગયા, મેં ગુરુદેવ શું હશે કે તો ખરા, એ કેવી સરપ્રાઈઝ તમને દેવાની છે? એ કેવી વાર હું સરપ્રાઈઝ શું હોય મને, એ મને કંઈ ન ખબર પડે. શું છે તારે, હું કેવું છે આટલું બધું તું મને કહે? ગુરુદેવ એક વસ્તુ એવી છે, તમે એવા ખુશ થઈ જશો, બોલો શું હશે?
મને તો કાંઈ ખબર નથી પડતી તું શું કહેવા માંગસ, ઈશારાથી કે તો ગુરુદેવ તો મનુવ્રતધારી આજીવન જેમને મૌન લઈ લીધું તું બાણુની સાલથી, હવે એ ગુરુદેવ મને વાત કેવી રીતે કરે? પણ ઈશારાથી સમજાવે મને કેને જલ્દી, તું કેને મને જલ્દી, શું છે તારી પાસે એવી વસ્તુ મને બતાવતો ખરા? મેં તો હું નહીં તમને પંકજભાઈ બતાવશ. અને પંકજભાઈ દોડીને ગુરુદેવ પાસે આવ્યા અને ગુરુદેવને ફોટો આપ્યો જમકુમાનો. અને જમકુમાનો ફોટો જોતાની સાથે તો આમ જાણે કે ગુરુદેવનું મોઢું તમે જુઓ તેમ થાય કે આ ગુરુદેવને આપણે કોઈ દી આવા મોઢાથી જોયા જ નથી. આવું તેજ, આવી ભાવના, આવું ઉત્કૃષ્ટ લાગણી, આ બધા ભાવમાં ભાવ વિભોર બની ગયા ગુરુદેવ. અને એ ફોટાને સીધો છાસથી સરસો ચાપી દીધો અને એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા કે વાત જ ન પૂછો. અને એવા સમયે પંકજભાઈની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને વિચાર કરે, ઓ મારા ગુરુદેવને આટલા ખુશ કરી શકો સ્વામી, આ તમે મને ગુરુદેવને ચાન્સ આપ્યો છે ખુશ કરવાનો, અને ગુરુદેવ આટલા બધા ખુશ થઈ શકે, આટલા બધા ખુશ થઈ શકે કે એક માના ફોટાથી? માં કેવું હશે, આ માનું અસ્તિત્વ કેવું હશે? આજે મને ગુરુદેવને જોઈને મને ખબર પડે કે માં શું વસ્તુ હોઈ શકે અને માં શું દુનિયાનું સાની. માં એટલે આખું સ્વર્ગ છે ને, માની ગોદમાં સમાઈ જાય ને તો એ સ્વર્ગ ઓછું પડે, પણ માની ગોદ છે ને એ એનાથી પણ મોટી હોય. અને આવા સમયે બરાબર મેં તો ગુરુદેવ શું છે મને કે કાંઈ નહીં, હવે તું જા અહીંથી. મેં શું છે કે ફોટો લાવો, મેં કીધું એને બધું વ્યવસ્થિત કરવો છે જે આપણે મઢાવવાનું, ના મને કાંઈ નથી કરવું કે. અને ફોટો બરાબર હું આગી પાછી થઈ, માનવ મેરામણ તો ઉઘરાણ હતું અને મને એમ થયું કે આવા સમયે ગુરુદેવ એની માને ફોટાને આવી રીતે જોવે અને બધા લોકો જોવે તો બધાને શું થાય કે એક સંયમી આત્મા, આવો મહાન આત્મા, આવો દુનિયાનો મહાન આત્મા કહેવાય, આવો તપ સમ્રાટ ગુરુદેવ કહેવાય, જેને જેને મેં ગુરુ માની, એ ગુરુ મા માટે આટલા બધા તડફડે, આટલા બધા તડફડે, શું હશે આવું? આવું તો કોઈ દી ગુરુના જીવનમાં હોઈ શકે ખરા? સંયમી આત્માને શું આવું કોઈ દી મમત્વ હોઈ શકે ખરા મા પ્રત્યેનું? પણ તમને સંસારીઓને શું ખબર પડે? એ તો અમને જ ખબર પડે કે સંસારીને માટે જે મા છે ને એ મા કરતાં સંયમીની માટે એ મા કેવી હોય અને શું શું એનું મહત્વ હોય ને એ તો સંયમી આત્માને જ ખબર પડે. અને બરાબર ગુરુદેવે એ ફોટાને સાચવીને અંદરમાં એવો તો પોતાની પથારીની નીચે એને બરાબર મૂકી દીધો. અને અને એવો ભાઈનું અને એવો ભાઈનું કે એ ફોટો છે ને, મને એમ થયું કે લાવ ને એકવાર હું ફોટો લઈને બીજે ક્યાંક મૂકી દઉં. ગુરુદેવ શું કરે છે, ગુરુદેવનું શું કહેવાનું છે? તો એવા સમય વાંધો નહીં, વાંધો નહીં, કન્ટિન્યુ કન્ટિન્યુ, વાંધો નહીં, વાંધો નહીં, ચાલુ જ છે, ચાલુ જ છે સ્વામી. તો એવું બહેનું, એવું બહેનું, એવું બહેનું એવા સમયે કે ગુરુદેવ એકદમ ગોતવા મીંડા. મને એમ થયું આપણા ફાફડા શું થઈ ગયા, આટલી ઉંમરે જેને પગમાં આટલી તકલીફ, ચાલવું હોય તો વાંધો હોય, આમ 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 કરે છે ને બધે ગોતે છે, એ શું છે આ? તમને આવા સંયમી આત્મા, આવા મહાન આત્મા અને એના પ્રત્યે આવો ભાવ, તમને મને શું મમત્વ આટલું બધું? અને એને મને ઈશારાથી કીધું, મા છે ને મા, એને મા છે ને એટલે મને એનું મમત્વ નથી, પણ તમને ખબર નથી કે મને શું મમત્વ છે. અને ત્યારે એને મને આ પાટીમાં લખીને બતાવ્યું કે મારી માવડીએ મારી પાસે વચન માંગ્યું હતું અને એ મારી આવી માં, આવી માં મેં કોઈ દી જોઈ નથી, અને મારા સંયમી લેવાના સમયે, સંયમની આગના સમયે મારી માએ મારી પાસે વચન માંગ્યું હતું અને એ વચન હું પૂરી કરી શક્યો એનો મને આનંદ છે. અને આ મારી માં છે ને એ અનંત ઉપકારી માં છે અને એના એના કારણે જ હું સંયમ લઈ શકું છું, એના કારણે જ હું આટલો મહાન બની શકું છું, એટલે માના ઉપકારનું મારા માટે મહત્વ છે, માનું મને કોઈ મમત્વ નથી. અને સંયમી આત્માને કોઈ દી મમત્વ હોઈ શકે ખરા? સંયમી આત્માનું મમત્વ તો સમત્વ બની ગયું હોય, દુનિયાને માટે એ સમત્વ બની ગયું હોય અને દુનિયાને માટે એક સમાન માં બની ગઈ હોય. અને પણ આવા અનંતા ઉપકારો જે માના હોય ને એના દર્શન મેં તો ત્યારે ગુરુદેવ પાસેથી કર્યા અને મને એમ થઈ ગયું, વાહ ગુરુદેવ વાહ, આટલા બધા માના
માનું મહત્વ હોય, આટલું બધું માના ઉકાનું મહત્વ. હા, મારી માને પણ સંયમ લેવાના ભાવ હતા. બિચારી દીક્ષા ન લઈ શકી, અને મારા પપ્પા જ્યારે મને દીક્ષાની આજ્ઞા નહોતા આપતા ને, ત્યારે મારી મા અંદરથી એનો આત્મા રડતો હતો કે આને દીક્ષા લેવા દે, આને દીક્ષા લેવા દે તો સારું, આને આજ્ઞા આપે તો સારું. એ માવડી પણ એવી જ હશે ને, એ માવડી અંદર અંદરથી એ કઈ શક્તિ નહોતી, ઝંકુમાની જેમ ઊંચા અવાજે, કારણ કે સમય એવો હતો એટલે માવડી થોડીક શાંત હતી, સરળ હતી, ઊંચા અવાજે કહી શકતી નથી, પણ આ તો ઝંકોમાં હતા એટલે ઝંકોમાં એ કહી લીધું, વચન માગી લીધું. અને આવા તપ સમ્રાટ ગુરુદેવે સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણના સાનિધ્યમાં રહીને પણ એના માતાનું વચન પૂરું કર્યું. અને એના ઉપકારોને, આ માના ઉપકારોને આપણે જેટલા વંદન કરીએ ને એટલા ઓછા છે. આ માના અનંત અનંત ઉપકાર હોય ને ત્યારે જ આવી મા મળે. અનંત અનંત જન્મ પછી મનુષ્યનો જન્મ મળે, અને એ મનુષ્ય જન્મમાં આવડી આવી માવડી મળે એ તો મહાન પુણ્યનો ઉદય કહેવાય. અને એ મહાન પુણ્યને ઉપસાવવાનો લાભ અમારી ભાવનાને અને પંકજભાઈને મળ્યો. અને ગુરુદેવે છેલ્લે છેલ્લે પણ એ માના અનંત અનંત ઉપકારોને યાદ કરી અને બધાને એના દર્શન કરાવ્યા. કેટલાય લોકો બેઠા હતા અને બધા વચ્ચે ગુરુદેવે મા શું કહેવાય, માના અનંત ઉપકાર શું હોય એવું પાટીમાં લખીને બધાને બતાવ્યું કે આ માના અનંત ઉપકાર હોય આપણી ઉપર, એટલે હું આ માને આટલું ચાહું છું. તમને બધાને એમ થતું હશે કે આને મારા સામું જોયું કે તું આને સમજાવ બધાને, કે બધાને એમ થશે, સંસારીઓને તો એમ થશે કે આવડા મોટા ગુરુદેવ શું મા માટે તડપડે, એને આટલું બધું માનું હોય, આવું કોઈ હોઈ શકે ખરા. બધાના પ્રત્યે ભાવમાં વિચારોમાં અણુલોમ વિલોમ થવા માંડ્યું. અને એવા સમયે મેં કીધું આ અનંત ઉપકારી માતાને ખુદ ગુરુદેવ વંદન કરે છે. અને એટલે જ આ ગુરુદેવે આપણને બધાને બતાવ્યું, એને કોઈ મમત્વ નથી, આપણને બતાવ્યું કે આ માના કેટલા અનંત ઉપકારો હોય છે. અને આવા મનુષ્ય જન્મ આપણે એના લીધે પાઈમાં, આપણા પુણ્યનો તો ઉદય હોય પણ આવી મા મળે ને એ મહાન પુણ્યનો ઉદય હોય. અને ત્યારે એટલે જ ભગવાને પણ, પરમાત્મા મહાવીરે પણ થાણંગ સૂત્ર જેવા સૂત્રની અંદર આગમમાં બતાવ્યું છે કે સૌથી પહેલો ઉપકાર માતા પિતાનો હોય, મા બાપનો. એમાં પણ પહેલાં મા શબ્દ આવે પછી બાપ. મા બાપનો ઉપકાર પહેલો અને પછી બધાનો ઉપકાર હોય. એટલે આવા ત્રણ ત્રણ ઉપકાર અંગ સૂત્ર જેવા થાણંગ સૂત્રમાં પરમાત્મા મહાવીરે પણ બતાવ્યા છે. અને એનું સાક્ષાત્કરણ જો આપણે ક્યાંય જોવું હોય, એનું સાક્ષાત દર્શન જો ક્યાંય કરવું હોય તો એ કરાવ્યું આપણા આવા તપ સમ્રાટ ગુરુદેવ, આવા મહાન ગુરુદેવ, આપણા પણ એવા મહાન ઉપકારી ગુરુદેવ, એને આપણે ભાવભીના વંદન કરી અને આવા માતાનો આપણને એને જેને આપણને મહત્વ બતાવ્યું. અને તીર્થંકરની માતા પણ રત્નકુક્ષિણી માતા કહેવાય, અને જેના સંતાનો સંયમ લેને એ માતાને રત્નકુક્ષિણી માતા કહેવાય. કેવી કહેવાય? રત્નને ધારણ કરનારી, રત્નાકરી માતા કહેવાય. એને રત્નકુક્ષિણીનું બિરુદ આપ્યું છે. એટલે ભગવાન મહાવીર જ્યારે ગર્ભમાં હતા ને, ત્યારે એને વિચાર કર્યો કે મારી માને મારા હલનચલનથી દુઃખ થાય છે, તો ભગવાન મહાવીરે હલનચલન બંધ કરી દીધું અને માતા હાફડે ફાફડે થઈ ગઈ. કઈ માતા? ભગવાન મહાવીરની માતા કોણ ખબર છે? અરે તમે જૈન થઈને ખબર નથી કે ભગવાન મહાવીરની માતા કોણ? ત્રિશલામાં, ત્રિશલા માતા. અને ત્રિશલા માતા ગાંગા થઈ ગયા, આમ ગાંડા જેવા થઈ ગયા. આ શું, મારી અંદરથી બાળક કંઈ વયો ગયો? આ બાળકનું હલનચલન બંધ થઈ ગયું તો શું થઈ ગયું? અને એવા સમયે બાળકે પાછું ચાલુ કર્યું હલનચલનનું, અને તરત જ ભગવાન મહાવીરે જેવું હલનચલન શરૂ કર્યું અને મા એકદમ ખુશ ખુશ થઈ ગઈ. અને એવા સમયે ભગવાને પોતે પણ એ માના મમત્વને કારણે, કે મારી માને ગર્ભમાં પણ એક સેકન્ડ માટે મેં હલનચલન બંધ કર્યું તો મારી માની દશા શું થઈ? મારી મા અને મારા બાપા જ્યાં સુધી જીવતા હશે ને ત્યાં સુધી હું સંયમ નહીં લઉં. લ્યો, આ છે આપણા ચરમ તીર્થંકર અનંત ઉપકારી પરમાત્મા મહાવીર, જેના શાસનમાં આપણે આસન દીધું છે આપણને. એવા ભગવાન મહાવીરને પણ એની માતાનું આટલું હતું કે એને ગર્ભમાં નિર્ધાર કરી લીધો, ગર્ભમાં નક્કી કરી લીધું કે માતા મારી જ્યાં સુધી વિદાય ન લે આ પૃથ્વી ઉપરથી ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં, કારણ કે માનું મમત્વ આટલું બધું છે એ મારી મા જીવી નહીં શકે. તો ભગવાન મહાવીર પણ જો આવું માતા પ્રત્યે જોતા હોય
તો આપણે તો એને સંતાન છીએ, તો એનું તો હોય જ ને. અને એનું જ દર્શન આપણે પરમાત્મા મહાવીરનો માતાનું દર્શન, એના ગર્ભની વાતોની વાત અને એનું દર્શન આપણે તપ સમ્રાટ ગુરુદેવે બધાય વચ્ચે કરી અને પંકજભાઈને એટલા તો નિહાલ કરી દીધા કે આ ફોટો તે મને આપી અને મારી ઉપર મહાન ઉપકાર કર્યો છે. અને પંકજભાઈ જેવા ગુરુદેવના ખોળાની અંદર માથું નાખ્યું અને ગુરુદેવ એને ખૂબ ખૂબ પેટ ભરીને બંને હાથે આશીર્વાદ આપ્યા અને એટલો બધો વાંસો થાયબડો કે એ દ્રશ્ય જેને જોયું હશે ને એ મહાન ભાગ્યશાળી હશે એવા અમારા પંકજભાઈ અને ભાવનાબેન પણ એટલા ભાગ્યશાળી હતા. અને એનો પરિવાર અત્યારે જો કેટલો ભાગ્યશાળી છે કે આજે તપ સમ્રાટ ગુરુદેવ માટે અમારે કંઈક કરવું છે, આપણા તપ સમ્રાટ ગુરુદેવ આપણા ગુરુદેવ, અને એના માટે આપણે જ ન કરીએ તો કોણ કરે. અને છેલ્લે ગુરુદેવને પણ પંકજભાઈ પ્રત્યે ખૂબ ભાવના હતી, ભાવના તો એની પત્રી જ હતી, એમાં કંઈ નવાઈ નથી કદાચ એની લાજકી હોય તો, પણ પંકજભાઈ પ્રત્યે આટલો ભાવ આવે અને પંકજભાઈ જમાઈ થઈને એને ગુરુદેવ પ્રત્યે આટલો ભાવ આવ્યો એ પણ એક ઋણાનુબંધ, અજોડ ઋણાનુબંધ કે જેને સંયમી જીવનના આવા કાકા મહારાજ મળે એ કેટલા મહાન ભાગ્યશાળી હશે. અને એવા અમારા પંકજભાઈએ આવો લાવો લીધો માં જમકુમાના દર્શન, અને એ દર્શન આપણે ગુરુદેવે કરાવ્યા. એની મારી અનુભૂતિ શું હોય, માના અનંત અનંત પરમ ઉપકારો શું હોય એવું આપણને ગુરુદેવે સમજાવીને કીધું કે આવી માનું કુક્ષી જ્યારે તમને જન્મમાં મળે ને ત્યારે તમે સંયમ જીવન લેજો અને તમારા ભવની કટી કરજો, તમારા ભવો ઓછા કરજો. આવી માના કુખે તમે જન્મ લીધો હોય ને ત્યારે તમે તમારા અનંત ભવોને કટ કરી અને ઓછા ભાવમાં વહેલા વહેલા મોક્ષના દ્વારે પહોંચી શકીએ એવી આવી રત્નકુક્ષિણી માતાને વંદન કરી અને આવી ભાવના ભાવજો અને તમે પોતે પણ આ ભાવથી તરી જાજો એવી અંતિમ ભાવના સાથે આપણા તપ સમ્રાટ ગુરુદેવને ભાવ ભીના અંતર ભીના વંદન કરી અને એની રત્નકુક્ષિણી માં એવી જમકુમાને પણ આપણે ભાવથી વંદન કરી અને એટલું જ વિચારીએ કે આવી માં પણ અમને પણ મળે અને એ માં દ્વારા અમે અમારા સંયમનો માર્ગ લઈ અને સંયમનો માર્ગ લઈને પણ અમે અમારા ભાવોને ઓછા કરીએ અને વહેલા વહેલા મોક્ષના દરવાજા ખખડાવી શકીએ એવી અમારા અંદરમાં ખુમારી અને ખમીરીનો જન્મ થાય અને આવી માતાના દર્શન કરીને અમે પણ ધન્યાથી ધન્ય બનીએ એ જ અમારી અંતરની મંગલ ભાવના. સ્વામીજીએ વાતચીત કરી હવે બધાના દિલ ભરાઈ ગયા. અહીંયા પાછળ કેમેરાના પાછળ અમિતા દીદી છે, એ પણ રડવા જેવા થઈ ગયા. અને ઇવન મોમ રડે જ છે, લિટરલી રડે જ છે. અને ઇવન મોમ પણ ઘણા ઇમોશનલ થઈ ગયા. સ્વામી બહુ એક વર્ડમાં જે પાવર છે ને એ સુપર સુપર ઇન્ટરપ્રિટેશન કર્યું તમે. નોટ જસ્ટ ઇન્ટરપ્રિટેશન, તમે આ એક અમે મમ્મી પપ્પાના મોઢેથી સાંભળ્યું હોય બટ જે બિહાઇન્ડ ધ સીન્સ થયું હોય કે એકચ્યુઅલ જે રીતના અનફોલ્ડ થયું હોય એ એક જ વસ્તુનો અલગ અલગ દ્રષ્ટિકોણ હોય, આખો બધાને પણ દ્રષ્ટિ બધાની અલગ હોય છે, તો આ એક નવા દ્રષ્ટિથી જોઈને આપણે બહુ જ આનંદ આવ્યો. આપણા ગુરુદેવ એટલે એનું નામ જ રતિ સુકામ પાડવામાં આવ્યું. હા, પેલા તો હા કે ગુરુદેવનો જ્યારે જન્મ થયો ત્યારે એક તો દીપાવલીના દિવસે એમનો જન્મ થયો અને કેટલી બધી મહત્વની વાત કે એવા સમયે માધવજીભાઈ ચોપડા પૂજન કરતા હતા, બરાબર 8 વાગ્યાનો સમય હતો રાત્રિના, અને લક્ષ્મીદેવી હંમેશા રાત્રિના સમયે જ વિચરણ કરતા હોય અને એ પણ આવા દીપાવલી જેવા દિવસોની અંદર તો ખાસ કરીને. અને એમાં ભગવાન મહાવીરનો નિર્વાણનો દીપ અને એ દીપમાંથી એક દીપ થયેલો અને એ હતા આપણા ગુરુદેવ તપ સમ્રાટ રતિલાલજી મહારાજ સાહેબ. તો એ દીપ જેલનો ત્યારે શું થયું, શું હતું, તો એવા સમયે બરાબર રાતના જ 8 વાગ્યા એટલે કે એ સમયે બરાબર આપણા ગુરુદેવના પિતાશ્રી ચોપડા પૂજન કરતા હતા અને જમકુમાએ આ દીકરાનો જન્મ દીધો. અને એવા સમયે બધાએ પૂછવા માંડ્યા કે હવે આપણે સમાચાર ક્યાં દેશું, તો કે જ્યાં ચોપડા પૂજન થઈ રહ્યું છે ને, લક્ષ્મીજીનું પૂજન થઈ રહ્યું છે ને, ત્યાં જઈને આ એક આવો બાળક લક્ષ્મીજીને ઘરની અંદર મહાલક્ષ્મી બનાવી શકે એવો એક બાળકનો જન્મ થયો છે અને એ છે ચોપડા પૂજનનો સમય. અને આ પિતા પોતે ચોપડા પૂજન કરે ને એવા સમયે જ એના બાળકનો જન્મ થાય, આ કંઈ કોઈ મોટી વાત છે કે નથી, કેટલી મોટી વાત છે, આવું તો ક્યારેય બની જ ન શકે. ઘણાયના જન્મ દિવાળીના દિવસે હશે,
પણ આવા જ સમયે કે જે એમના પિતાજી એ જ સમયે એ જ મુહૂર્તમાં ચોપડા પૂજન કરે અને એ સમયે આ બાળરતીનો જન્મ થાય અને જન્મતાની સાથે બધા એનું મુખ જોતાની સાથે ખૂબ આનંદ થઈ ગયો. ખૂબ આનંદ, રતિ એટલે આનંદ, એટલે એનું નામ રાખવામાં આવ્યું રતિ. અચ્છા, આ મને નહોતી ખબર. રતિ એટલે આનંદ, રતિ એટલે ખૂબ આનંદ, આનંદ કહેવાય. ગુરુદેવને મુખ જોતાની સાથે બધા એકદમ પ્રફુલ્લિત થઈ ગયા, એકદમ આનંદિત થઈ ગયા. એટલે એ સમયે વિચાર કર્યો કે આ ગુરુદેવનું નામ બધા જેટલા જોવે છે, પછી તો છઠ્ઠીને દિવસે નામ પાડવામાં આવે. પણ એ દિવસે ત્યાં સુધી શું થયું તો કે ત્યાં દિવસે જે આ બાળકને જોવા આવે, બાળકનું મુખડું જોવા આવે, અને પછી એ દરબાર હોય, એ પટેલ હોય, એ જૈન હોય, કે કોઈ સંબંધી હોય, કે કોઈ સગાઓ હોય, કોઈ પણ હોય, તો એવા સમયે બધાએ જોઈને આને આ બાળકને જોઈને બધા ખુશ થઈ જતા હતા. એટલે બધાએ એમ ઝમકુમાં જેવા એવા એક સમજુ જેને કહેવાય, સૂઝબૂઝવાળા વ્યક્તિ કહેવાય, એવી વ્યક્તિએ વિચાર કર્યો કે આ બાળકને જોઈને બધાને આટલો બધો આનંદ કેમ આવે છે, તો ચાલ આનું નામ રતિ લાલ જ પાડી દઉં. ઓકે, એટલે પાછળ લાલ અને આગળ રતિ, આનંદ કરાવનારો એવો લાલ, નાનકડો એવો લાલ, અને એ લાલને રતિ આગળ લગાવી દીધું. બધાને આનંદ આનંદ થઈ ગયો. ત્યારે ક્યાં કયું જોવાનું આવતું હતું, ક્યારે રાશિ શું, ક્યાંનું શું શું નહીં, તો રાશિ ઉપર જ નામ કુદરતી આવી ગયું અને સહેજે સહેજ આ બધી વસ્તુ બની ગઈ. એટલે આ રતિના જન્મની સાથે જ બધાને આનંદિત કરી દીધા હતા અને એનો પ્રભાવ જ કંઈક અલૌકિક હતો. એટલે આ બાળકનું ભાવિ સૂચન કરતું હતું કે લોકો જોઈને એટલા બધા ખુશ થઈ જતા હતા કે એના કારણે એનું નામ રતિલાલ પાડવાનું ઝમકુમાના મનની અંદર, માધવજીભાઈના મનની અંદર આવા બધા ભાવો ક્યાંથી જાગી ગયા છે. માધવજીભાઈ ચોપડા પૂજન કરતાં કરતાં એ વિધિ મૂકીને અવયની એટલે એની વિધિ પૂરી કરી દોડતા દોડતા પોતાના બાળકનું મુખ જોવા માટે આવ્યા અને ખુશ થઈ ગયા. એ પણ એટલા ખુશ થઈ ગયા, નહીંતર આજે ઉપર તો ત્રણ પુત્ર હતા જ, તો ઝમકોમાં નથી એમ થતું કે આ બધા પથરાવો જ જન્મે છે સર, એક પણ દીકરી નહીં, કોઈ આવતું નથી દીકરી લક્ષ્મી સ્વરૂપે. પણ આ તો વગર લક્ષ્મી સ્વરૂપે લક્ષ્મીના દિવસે જ આવ્યા, કે લક્ષ્મી પૂજન દીપાવલીનો દિવસ હોય અને રાત્રિનો સમય હોય, અમાવસ્યાની તિથિ હોય, અને એવા દિવસે ઘરે ઘરે દીવડા પ્રગટે અને માધુજીભાઈ અને ઝમકુમાના ઘરે એક દીપક પ્રગટ્યો અને એ પરમાત્મા મહાવીરનો નિર્વાણ દિવસ હોય અને એ નિર્વાણના સમયે જ એ દીપમાંથી, એક દીપમાંથી બીજો દીપ જન્મ્યો અને એ હતા આપણા ગુરુદેવ તપ સમ્રાટ રતિલાલજી મહારાજ સાહેબ, કે જેનું રતિથી શરૂ થઈ અને એ પોતે એક કેટલા મહાન હતા, એ પોતે વચનના કેટલા પાકા હતા, અને એ આપણે આખું દ્રશ્ય જોયું અને એને માતાના ઉપકારો પ્રત્યે એની કેટલી મોટી ભાવના હતી, ગુરુદેવના હૃદયને એને કેટલું જીતેલું હતું કે એમને ગુરુદેવે તરત જ આજ્ઞા કરી દીધી કે તમે જે વચન દીધું છે એ વચન પાળો, નહીં તો સંયમી આત્મા આટલો 180 કિલોમીટરનો વિહાર કરીને જઈ શકે એવું તો આપણે કેવી રીતે વિચારી પણ શકીએ. છતાંય આ એક વિચાર, આ એક વિચાર નહીં, આ તો માત્ર અનુભૂતિ અને આ તો હકીકત બનેલી હકીકત. કારણ કે વિચારમાં આવું, હકીકત બનવી અને એ વસ્તુ વાસ્તવિક સ્વરૂપે બહાર આવી, એ બહુ મોટી વાત છે. એ હતી આ એક નાનકડા એવા દીપાવલીના દિવસે જન્મથી લઈ અને બાળ રતિ કેવા હતા અને એને શું શું ગુરુનું હૃદય ક્યારે જીતી લેતું અને તપસ્વી ગુરુદેવ જેવા એટલે કે માણેક ગુરુદેવ જેવાના હૃદયને પણ જીતી લીધું અને સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણના પટધર શિષ્ય બની અને એમને આ શાસનને શોભાવ્યું અને માતા પિતાના નામને અને નારાયણી કુટુંબને ઉજ્જવળ બનાવ્યું એવા હતા આપણા તપસ્વી ગુરુદેવ, તપ સમ્રાટ ગુરુદેવ. અને એ તપ સમ્રાટ ગુરુદેવે આપણા માટે એક આવી મોટી દિવ્ય વાત મૂકીને કે માતા શું હોઈ શકે, માતાનું સ્વરૂપ શું હોય, એવું આપણને બધું બતાવ્યું અને માતાની ગોદમાં સ્વર્ગના દર્શન કરાવ્યા એ હતા આપણા આ બાળરતીથી લઈ અને જેમણે સંયમ લઈ લીધો અને છતાંય એને માતાના વચનને બરાબર પાડ્યું. સંયમી જીવનમાં આ વચન પાડવું, ચાલીને જવું, પગેથી ચાલીને જવું, કોઈ વાહનમાં જવાનું નહોતું અને છતાંય સમયે પહોંચ્યા, ચાર શરણ પરમાત્માના આપ્યા અને અરિહંત સિદ્ધ સાધુ અને કેવલી પરૂપી ધર્મને આવા ચાર ચાર શરણને દઈ અને અંતિમ એની માતાને વિદાય દીધી અને એનો ઉપકારનું ઋણ ચૂકવ્યું એ હતા આપણા તપ સમ્રાટ ગુરુદેવ. તો આ સ્વામીનું રજોહરણ છે અને મેઇન અંદર ઓબ્ઝર્વ કર્યું કે સવન છે, તો આઈ વોઝ વેરી સરપ્રાઈઝ.
અને સવનના રિલેટેડ મને ઘણા બધા ક્વેશ્ચન હતા, કેમ કે વાય નોટ સેન્ડલવુડ, વાય નોટ રેડ સેન્ડલ્સ, બટ વાય સ્પેસિફિકલી સવન? તો અગર ગુરુદેવે અગર એ સ્પેસિફિક સિલેક્ટ કર્યું હશે તો ઓબ્વિયસલી કાંઈક તો રીઝન હશે. તો સ્વામી, પહેલાં તો આ રજોરણના બારામાં જે સવન છે એના વિષયમાં પણ કહો, અને સવન લાકડું જે છે એના વિષયમાં પણ અમને વાત કરો. આ સવન એટલે ગુરુદેવે પસંદ કરેલું એક કાષ્ટ. આમ જોઈએ તો ઝાડોનું ઘણું બધું મહત્ત્વ હોય છે. વૃક્ષ એટલે આમ ઔષધિ કહેવાય કે વૃક્ષથી જ આપણું જીવન હોય છે. અનાજ આદિ બધી જે છે એ ઔષધિ સ્વરૂપ જ છે અને આપણા શરીરને પોષણ આપે છે. પણ ગુરુદેવને એના મનની અંદર આટલા બધા વૃક્ષો વચ્ચે, વડલાનું એટલું મહત્ત્વ, પીપળાનું એટલું મહત્ત્વ, આવા બધા મોટા મોટા વૃક્ષો હોય, ઘણા બધા અનુભવી વૃક્ષો અને કેટલા બધા પ્રભાવી ચમત્કારિક વૃક્ષો, એમાંથી ગુરુદેવને એક સવનનું વૃક્ષ કે જે કોઈ દિવસ કોઈને મનની અંદર કલ્પના પણ ન હોઈ શકે એવું સવન એને કેમ પસંદ કર્યું છે? આ હું ગુરુદેવ પાસે 24 વર્ષ રહી, વૈરાગી અવસ્થાના 2 વર્ષ અને 22 વર્ષ મારા સંયમી જીવનના. મને હર હંમેશ ગુરુદેવ જ્યારે કોઈ પણ આવે અને એને સવન વિશે વાત કરે અને પછી એ સવન એને પ્રસાદી તરીકે આપે, ત્યારે મને હંમેશા પ્રશ્ન થતો હતો. પણ ગુરુદેવે મને એ પ્રશ્નનો જવાબ કોઈ દિવસ ન આપ્યો. પણ મારા મનની અંદર જે સંશોધન કરવાની વૃત્તિ હતી, એ વૃત્તિને કારણે મારે મનની અંદર સતત અને સતત એક ભાવના જાગૃત રહેતી હતી કે ગુરુદેવ આટલું બધું સવનના લાકડાને શું મહત્ત્વ આપે. જે લોકો આવે ને એ બધાને એમ કહે આ સવન છે ને, સવન એ શુકન છે. સવન એને સુકન કહેવાય, ગુડ લક એને સવન નહીં કહેવાનું, એ સુકન છે. સુકન છે, એ સુકનવંતું લાકડું છે, એ સવન નથી, એ સુકન છે. સુકન છે. મને એમ થાય કે સુકન શું હશે? જો તમે આનું તમારા જીવની જેમ રક્ષણ કરશો તો એ તમારું સંપૂર્ણપણે જીવની જેમ રક્ષણ કરશે. ઓકે. એવું હંમેશા બધાને કહેતા જ્યારે સવન દેતા ને ત્યારે, કે તમે જેટલું તમારા જીવનું જતન, તમારે કોઈ દુર્ઘટના બને, કોઈ ધરતીકંપો થાય, કોઈ વાવાઝોડાઓ સર્જાય, કોઈ દાવાનળ સર્જાય, તો તમે સૌથી પહેલાં કોની રક્ષા કરો? તો કે જીવની. તો જીવની રક્ષા તમે પહેલાં કરો, તમારા પોતાની સ્વયંની રક્ષા. તો તમારે આની રક્ષા એટલી જ કરવાની, જીવની જેમ એનું જતન ક્યાંય પણ ન જવું જોઈએ તમારી પાસેથી. હંમેશા તમારી પાસે સાચવી સંભાળીને રહેવું જોઈએ. એ હંમેશા તમારી પાસે રહેતું હશે અને તમને ટચ કરતું હશે તમારી બોડીને, તો એ સવન તમારા માટે કાયમ માટે સુકનના પગલાં બની જશે અને કાયમ માટે સુકનવંતું જીવન બની જશે. આવું હંમેશા ગુરુદેવ બધાને કહી અને પછી સવન આપતા હતા. ઓકે. તો સવનનો કેવડો મોટો પ્રભાવ હશે! મને એમ થાય કે આટલું બધું શું રહસ્ય હશે અને ગુરુદેવના મગજમાં આવું સવન સવન ક્યાંથી રમવા મળ્યું? એકાએક એકાએક એના વિચારોમાં આવે સવનનું જ લાકડું, સવન જ દેવું. પહેલાં બધાને સાદુ સવન આપતા હતા અને આવું સાદુ સવન આપતા હતા ત્યારે પણ લોકો એને જીવની જેમ સાચવતા હતા. અને એવી કેટલી દુર્ઘટનાઓ છે કે જ્યારે ગુરુદેવ તો એમ કહેતા, ઘણા બધા એમ કહે કે ભાઈ ગુરુદેવે દીધેલી પ્રસાદી હોય ને એને ક્યાંય કોઈ પણ પ્રકારની અસાધના ન લાગવી જોઈએ. તો એને કાંઈ થોડુંક બાથરૂમમાં લઈને જવાય, એને થોડું લેટ્રિનમાં લઈને જવે. ત્યારે ગુરુદેવ એમ કહેતા હતા કે કદાચ લેટ્રિનમાં પણ અકસ્માત થવાનો હશે ને, તો સવન તમારી પાસે હશે તો સોડીનો ઘા સોયથી જશે, આવું બધાને કહેતા હતા. અને ખરેખર આવા દાખલાઓ તો કેટલાય બહેના છે, કેટલાય પોતાના જીવનની અંદર આવી વાતો કરે છે કે સ્વામી અમારા જીવનમાં જ્યારથી આ સવન આવ્યું છે ને એ ખરેખર અમારા જીવનને સુકન બનાવી લીધું. એટલે આવો સુકનવંતી વાત, એક નાનકડું એવું લાકડું અને એનો આવડો મોટો ચમત્કાર, આટલો મોટો પ્રભાવ. અને એ પ્રભાવ કોનાથી? સવનના લાકડાથી પ્રભાવ છે કે તપ સમ્રાટ ગુરુદેવના હાથનો પ્રભાવ છે? એ તપ સમ્રાટ ગુરુદેવની સાધનાનો પ્રભાવ છે, તપ સમ્રાટ ગુરુદેવની સિદ્ધિનો પ્રભાવ છે, તપ સમ્રાટ ગુરુદેવની લબ્ધિનો પ્રભાવ છે કે છે શું? આ તો લાકડું તો લાકડું જ છે ભાઈ, એટલે લાકડામાં એવું ગુરુદેવ શું પૂરી દે છે, એવી શું પ્રતિષ્ઠા કરી દે છે કે જેના કારણે લાકડું બધાને આટલું બધું ઉપયોગી થાય છે અને એ લાકડું એનું જીવન બનાવી દે છે. કેટલાય લોકોના જીવનની અંદર ગરીબીને દૂર કરી છે,
કેટલાય લોકોના જીવનમાં કેટલાય રોગોને ટાળી દીધા છે, કેટલાય લોકોના જીવનમાં કેટલી બધી અશાંતિઓ હોય તો એ પરિવારોની અશાંતિઓને દૂર કરી દીધી છે. હંમેશા ગુરુદેવ એમ કહેતા કે તમારું વાહન આવે ને, કોઈ પણ નવી ગાડી લઈને આવે એટલે ગુરુદેવ એમ કે આ ગાડીની અંદર તમારું સંવન નથી, એટલે ગાડીની રક્ષા સંવન કરે અને સંવનની રક્ષા ગાડી કરે. એવું જ થઈ ગયું જાણે કે, કારણ કે ગાડીમાં બેસનારા બધા હતા, એની રક્ષા કોણ કરતું હતું? તો કે આ ગુરુદેવની પ્રસાદી રૂપી સવન. તો આટલું બધું આ સવનનું શું મહત્વ હશે? હંમેશા ગુરુદેવ બધાના સવનને. અને એ જોયું પંકજભાઈ, અને એકવાર પહેલી વાર જ્યારે ભાવનાને મેરેજ થયા અને સૌથી પહેલાં આપણા પંકજભાઈ એટલે ગુરુદેવના ભત્રીજેવર અને એ દર્શન કરવા આવ્યા, અને દર્શન કરવા આવ્યા એટલે ગુરુદેવ એને સવન આપ્યું. એટલે પહેલાં તો એને એમ થયું કે આ શું લાકડું મને આપતા છે, કારણ કે પોતે બોટાદરા, એટલે બોટાદરા પરિવારની અંદર તો થોડું બીજા બધા સંપ્રદાયોની અસરો હતી, એટલે એના મનની અંદર કેટલા બધા પ્રશ્નો થયા હશે કે આવા લાકડાનું શું મહત્ત્વ છે, કાંઈ નહીં ને મને ગુરુદેવે લાકડાની પ્રસાદી દીધી, શું હશે આનું મહત્ત્વ? પણ જેમ જેમ એનું મહત્ત્વ એને સમજાતું ગયું, એના જીવનની અંદર જેટલું જેટલું પરિવર્તન આવવા માંડ્યું, અને એના કારણે એને થઈ ગયું કે આ સવનનું જો આટલું બધું મહત્ત્વ હોય તો ખાલી લાકડાથી તો કોઈને કંઈ ખબર નહીં પડે કે આ લાકડું છે તેનું શું મહત્ત્વ છે, ગુરુદેવ આપ્યું એનું સાબિતી શું? તો મને એમ થાય છે ચાલને હું એવા ફોટા બનાવું અને એ ફોટા આ સવનની અંદર લગાવી દઉં, તો ગુરુદેવનું હંમેશા બધાની પાસે ગુરુદેવનો હૃદયમાં વાસ રહે, ગુરુદેવના દર્શન કરીને એની એક એક ક્ષણો શરૂ થાય, સવારનો પોર એનો, એનું ઉઠવાનું, એનું જીવવાનું, એની કોઈ પણ જીવનની શરૂઆત, તો કોઈ પણ પ્રકારની શરૂઆત હોય એ ગુરુના દર્શનથી થાય. માત્ર સવનનું લાકડું કેમ, એને તો ગુરુના દર્શનનો પણ લાભ મળે. તો એના કારણે આવું એક પંકજભાઈના મનની અંદર આઈડિયા આવ્યો અને ત્યારથી શરૂ થયા ગુરુદેવના ફોટા. અને એ ફોટા સ્વરૂપે ગુરુદેવે જો આટલું નાનકડું એવું પેન્ડલ છે જેને કહેવાય કે આ પેન્ડલ તો પહેરી લ્યો તો તમારું જીવન, અને ગુરુદેવ હંમેશા એમ કહેતા કે તમારા શરીરને ટચ થાય એમ તમારા સંવન રાખવા, હંમેશા માટે એમ કહેતા. પછી એવું થતું હતું કે બોમ્બેની અંદર વાયરો આવી ગયો, આવી બધી વાતો છે ને, લોકોને છે ને ધર્મમાં અને ધર્મગુરુમાં રસ ઓછો હોય છે, પણ આવી કંઈક ચમત્કારિક વાતો સાંભળે ને એટલે લોકોને બહુ ઇન્ટરેસ્ટ જાગે અંદરથી કે શું હશે આને, આપણે જોઈ આપણને એવું કંઈક મળી જાય તો, આપણું જીવન ભણાઈને જોવે તો કેટલા બધા ગરીબીમાંથી પાસ થઈને કેટલાય મોટા સિદ્ધિએ પહોંચ્યા હોય અને કેટલા બધા એ લોકો પૈસાવાન બની ગયા હોય, પણ એને ખબર નથી કે આ પૈસો એને જે મેળ્યો છે ને, આ લક્ષ્મીના ઘરમાં જે આવી છે ને, એ માત્ર પૈસો નથી, પૈસો કોને કહેવાય કે જે પાપના કામો કરાવે એ પૈસો કહેવાય, અને જે ધર્મના માર્ગે વપરાય, જે દાનના માર્ગે વપરાય એને કહેવાય મહાલક્ષ્મી. તો લક્ષ્મી સ્વરૂપે ગુરુદેવે બધાને સવન આપ્યું અને એના જીવનના પાટા પાસા આખા પલટી ગયા. તો જીવનના પાસા પલટા એટલે શું થયું? તો ગુરુદેવે એને તરત જ સમજાવ્યું કે તમને આમાંથી જે તમારા જીવનમાં પરિવર્તન આવ્યું અને તમારી ઘરે જે લક્ષ્મીનો વાસ થયો ને, એ લક્ષ્મીને તમે મહાલક્ષ્મી બનાવી દો, એને તમે પૈસા સ્વરૂપે નહીં રાખો, નહીંતર એ તમને પાપના માર્ગે જ લઈ જશે, તમને ડ્રિંક પીતા શીખડાવી દેશે, તમને સાત વ્યસનોમાં પડતા શીખડાવી દેશે, તમે ગેરમાર્ગે વયા જશો, તો એ તમારો પૈસો રહેશે. પણ પૈસો લક્ષ્મી ક્યારે બની શકે? તો કે એ લક્ષ્મી સ્વરૂપે આવેલો પૈસો તમે જ્યારે દાન ધર્મ પરમાત્માએ પરમાત્મા મહાવીરે શ્રાવકો માટે પેલા ચાર પાયા બતાવ્યા છે ધર્મના, એમાં દાન, શિયાળ, તપ અને ભાવના. તો એની અંદર પહેલો પાયો દાનનો બતાવ્યો છે, તો એ તમે દાન દેતા શીખી જાઓ એટલે તમારી આવેલી લક્ષ્મી, તમારો આવેલો પૈસો, એ પૈસો શું બની જાય? તો કે લક્ષ્મી બની જાય. અને એ લક્ષ્મીને તમે દાન સ્વરૂપે દીધું એટલે મહાલક્ષ્મી બની ગઈ. તો આવો તો આ સવનનો પ્રભાવ, અને એ સવનના પ્રભાવથી ઘણા બધા આપણને ચમત્કારો જોવા મળે, ઘણા બધા ગુરુદેવના પ્રભાવો જોવા મળે. હું તો વારંવાર ગુરુદેવના સાનિધ્યમાં રહી છું, અમારા દીક્ષા પર્યાયના સમયમાં અમારું ચાતુર્માસ પૂરું થાય એટલે એકમનો વિહાર થઈ ગયો હોય અને ગુરુદેવના સાનિધ્યમાં દોડીને પહોંચી ગયા હોય ઝડપથી, પછી શેષકાળમાં તો વારંવાર દીક્ષાઓ થાય, વારંવાર વર્ષિતપના પારણાઓ હોય એટલે આ બધી જગ્યાએ અમારે ગુરુદેવની સાથે જવાનો જ અવસર મળે. અને જ્યાં ગુરુદેવ હોય ને ત્યાં તો સાધુઓ
અને મહાસતીજીઓની લાઈન લાગી હોય, કેટલા બધા મહાસતીજીઓ ગુરુદેવની સાથે હોય અને એટલી બધી દીક્ષાઓ થતી હોય અને રેકોર્ડ રેટ છે આખા એ ગોંડલ સંપ્રદાયમાં નહીં પણ સૌરાષ્ટ્રના ગુજરાતના બહાર સંપ્રદાયમાં એક જ સંતે 145 દીક્ષાઓ દીધી હોય એ પણ એક બહુ મોટું રેકોર્ડ બ્રેટ છે. અને એવું કદાચ ક્યાંય રાજસ્થાની પરિવારમાં કેવું થયું હશે, વારા પરથી બધાય દે આચાર્યની પદવી દીધી હોય એ લોકો પણ ઘણી બધી દીક્ષાઓ આપતા, પણ સ્થાનકવાસી સમાજની અંદર એક જ સંત એક જ આવો મહાસંત બની શકે અને એ 145 દીક્ષાઓ આપે. અને જ્યારે દીક્ષા આપે ને ત્યારે શું કરે ખબર છે? મહાસતીજીઓને કિબારા સાહેબને દીક્ષા દીધી હોય ને એટલે પહેલાં રજરણ અર્પણ કરવાનું આવે અને જ્યાં સુધી રજરણ અર્પણ ન થાય ત્યાં સુધી તેનું સંયમી જીવનની શરૂઆત ન થાય. બરાબર છે. એટલે આવું એક રજોણ આપે, એ રજોણ પણ આપે ને તો એની અંદર શું હોય ખબર છે? સવનની આ એક લાકડી હોય, એક દાંડી હોય. અચ્છા, તો આ જે સ્ટીક છે એ પણ સવનની? હા, એ સવનની જ હોય, ટોટલી સવનની હોય. અને એ સવનની સ્ટીક ઉપર એક સરસ મજાના અષ્ટમંગલ લખાય. એ સવનની અંદર શું વાક્યો લખાય તો એ ગુરુદેવ શું વાક્ય પણ એના લખાવતા હતા. ઓકે, એવા સરસ મજાના સુવાક્યો એની અંદર લખાય અને એ સરસ મજાના સ્વસ્તિકો એની અંદર લખાણા હોય, રચાણા હોય અને એ સવનની દાંડીને વધારેમાં વધારે સુંદર કરી અને ગુરુદેવના હસ્તકથી પેલા દાંડી દેવામાં આવે, પછી એ દાંડી ઉપર આ કપડું લગાવી અને એને રજોરણનું સ્વરૂપ દેવામાં આવે. એટલે સૌથી પહેલા તો સંયમી આત્માને રજોરણનું જ મહત્વ હોય. બરાબર, રજોરણ વગર તેનો સંયમ ગણાય નહીં. એટલે સંયમનું મુખ્ય સાધન કોઈ હોય, સંયમની કોઈ ઓળખાણ હોય તો રજોરણ. અને રજોરણની દંડી પણ સવનની હોય. જો તો ખરા ગુરુદેવના મનની અંદર શું રમતું હશે? આવું જેટલી પણ દીક્ષાઓ દીધી બધાને સવનની દાંડી કહેવાય, અને એક દંડ કહેવાય. તો આ સવનની દાંડી જ ગુરુદેવ આપતા હતા. અને પછી તો ધીરે ધીરે આ પંકજભાઈએ આવું બધું કરી દીધું એટલે સરસ મજાનું એક પેન્ડલ સ્વરૂપે થઈ ગયું. અમે બધા સંસારી તો પેન્ડલ કરીને પહેરો, અમારે શું કરવું? તો રજરણ તો અમારું જીવનું જતન કરતો હોય, અમારા જીવની જેમ અમે રજોરણનું જતન કરતા હોય, રજોરણ વગર અમે ડગલું ન કરતા હોય. તો એવા રજોરણની અંદર અમે અમારા ગુરુદેવને સાથે કેમ ન રાખીએ કે જે અમારા દીક્ષાદાતા છે, જે અમારા સંયમદાતા છે, જે અમારા મહાન ઉપકારી છે અને એને અમે સવનની દાંડીથી આપી, પણ અમે પછી એ ફોટાનો ઉપયોગ, એ પેન્ડલનો ઉપયોગ અમે પણ કેમ ન કરી લઈએ? અમારું પણ રક્ષણ થાય, અમે જ્યાં જ્યાં ક્યાંય પણ ગયા હોય તો એ ભૂમિ પણ આ સવનથી પવિત્ર થઈ જાય. ગુરુદેવના હસ્તકે દીધેલા સવનથી તો એ ભૂમિ પણ પવિત્રતાને અનુભવે. જેટલા પણ લોકો અમારા સત્સંગમાં આવે એ લોકોને પણ આ સવનના પ્રભાવનો લાભ મળે. અને સવનના વાઇબ્રેશન જ એવા હોય કે ગુરુદેવે એને મંત્રથી મંત્રિત કર્યું હોય આ સવનના લાકડાને અને એ પછી આપણી પાસે આવ્યું હોય અને એનો પ્રભાવ આખો બધો ફેલાતો હોય તો અમારા તો સંયમી જીવનનો પ્રભાવ તો હોય જ, પણ એમાં જ્યારે ગુરુના દીધેલા સવનનો પ્રભાવ હોય અને એ પ્રભાવથી જ્યારે લોકો પ્રભાવિત બનતા હોય ત્યારે તો એ લોકો કેટલા ધર્મના માર્ગે વળતા. તો આ સવન માત્ર સુકાન નહીં પણ એ તો ઘણા લોકોને તારનારું બની ગયું, ઘણા લોકોના જીવનમાં પરિવર્તન કરાવનારું બની ગયું, ઘણા લોકોના જીવનના જમીન દોસ્ત બનેલા લોકોને પણ ઊભા કરવામાં નિમિત્ત બની ગયું. તો આ સવનની તો હું તમને શું વાત કરું, મારો એક પ્રત્યક્ષ અનુભવ. ગુરુદેવ હંમેશા વિહાર કરે, તમને બધાને ખબર છે બરાબર. વિહાર કરતાં કરતાં એક વડિયાની બાજુ જે ગુરુદેવની સાધના ભૂમિ છે વડિયા, એ સાધનાની ભૂમિની બાજુમાં એક ગળથ કરીને ગામ છે, ગરઠ બળવાડા કહેવાય. અને એ ગામમાં ગુરુદેવ પધાર્યા એટલે ત્યાંને બે સમાજ મેઇન, એક દરબાર અને એક બાજુ પટેલ, આ બે જ ગ્રુપ અને બે ગ્રુપથી જ એ ગામ બનેલું એમ કહી તો ચાલે. બાકીને તો સામાન્ય એવી થોડી ઘણી બીજી જ્ઞાતિઓ હોય, ગામ હોય ને બધી જ્ઞાતિઓ તો હોઈ શકે પણ મુખ્યતઃ આ બે જ્ઞાતિ. હવે આ બે જ્ઞાતિની અંદર આપણા ગુજરિયાના દરબાર એટલે ગુરુદેવની એના પર બહુ જ એમના ગુરુદેવને એની ઉપર ખૂબ આશીર્વાદ હતા અને ગુજરિયા દરબાર ગુરુદેવ જ્યારે જ્યારે જાય ને ત્યારે એમના ગુજરિયાની અંદર પગલાં કરે, એમના ઘરે જાય, ત્યાં રોકાય. એટલે ગુજરિયા દરબારને એમ થયું કે મારા મામાના ગામમાં કેમ ગુરુદેવને ન લઈ જાઉં? એટલે એનું મામાનું ગામ દરબાર હતા પોતે, તો એ મામાનું ગામ એટલે ગળથ. તો આ ગળથની અંદર એકવાર અમારે લોકોને પણ ગુરુદેવની સાથે જવાનું થયું
ગુરુદેવ દરબારની ઘરે ઉતર્યા હતા, અમે પટેલની ઘરે ઉતર્યા હતા. આ બહુ સાક્ષાત બનેલો દાખલો. એમાં દરબાર અને પટેલને પેઢીઓથી વેર, જેવા ભેગા થાય ને બારગામથી આવે બધા, બારગામ હવે તો બધા છોકરાઓ ગુરુદેવના સમયમાં પણ બધા દીકરાઓ બધા યુવાનો બધા વધારે ને વધારે બહાર જ પોતાની પ્રગતિ કરવા માટે, ભણવા માટે, પછી પોતાની પ્રગતિ કરવા માટે, પોતાના બિઝનેસ માટે કે પોતાના જોબ માટે બધા બહાર જ વયા જતા. એ છોકરાઓને સંસ્કાર તો એની પેઢીના જ હોય, તો એ બંને છોકરાઓ દરબારના અને પટેલના છોકરાઓ બરાબર અમે પટેલના ઘરે રોકાણ હતા. ત્યાં ઓચિંતાનો પેલો દરબારનો છોકરો આવ્યો, દરબારનો દીકરો આવ્યો અને એના હાથની અંદર હથિયાર, અને સામે ઓલા પટેલ પણ હે તું ક્યાંથી આવી ગયો કે, એટલે એ પણ એને મારવા માટે તૈયાર થઈ ગયા બે જણા. એટલે પોતાના જે જે સાધન હતા, આની પાસે જે સાધન હોય દરબારી સાધન અને આમની પાસે હતું એવું ભાલા જેવું, એ લોકોના જે ઓલા ઉપયોગ કરતા હોય ખેતીમાં એવું એની પાસે સાધન મારે, એટલે માણસ ત્યાં ત્યાં મૃત્યુ પામે. બે પાસે આવા સાધન પણ એટલા બધા ઝઘડી પડ્યા, એટલા બધા ઝઘડી પડ્યા કે જેની કોઈ સીમા નહીં. હમણાં જ બે એકબીજાના જીવ લઈને અમે પ્રત્યક્ષ જોઈએ, અમે પોતે જોયેલો આ બે હોપ દાખલો છે, અમે પ્રત્યક્ષ જોઈએ, અમે કીધા શું ચાલે છે અને આ બધા શું ગામમાં ભેગા થઈ ગયા છે શું આ. એટલે અમે તો જોઈ ગયા, હજી તો અમે જોઈએ છીએ ને ત્યાં બે જણા બાથ ભેળેલા, અને હમણાં મેં તો આ શું કરો છો તમે લોકો, હજી તો હું બોલવા જાઉં છું. ત્યાં બેયના ખીચામાંથી, બેયના પોકેટમાંથી, શર્ટના પોકેટમાંથી સવન નીકળે છે. આનું સવન ઓલાના પગમાં એટલે ચરણમાં જાય છે અને આનું સવન આના ચરણમાં જાય છે. આમે સામે અવાજ આવ્યો કે બે જણા એકબીજાને મારવા જતા હતા, જીવ લેવા જતા હતા કે હવે તો તમે ખતમ જ કરી નાખેલા, કામ પૂરું થઈ જાય. અને એવા સમયે બરાબર સવન સામે સામે બેયના પગમાં વહી ઉગ્યું, ચરણમાં, ચરણમાં જે ઉગ્યું ને એટલે બે જણા જોવા માંડ્યા કે આ શું છે, તો કે આ તારી પાસે ક્યાંથી છે, આ ગુરુદેવના ફોટાવાળા, આ તો મારા ગુરુદેવ છે. તો લોકો આ મારા ગુરુદેવ છે, પટેલ કે મારા ગુરુદેવ, દરબાર કે મારા ગુરુદેવ, બે જણા બધા બધું ભૂલી ગયા વેગને, બે જણા બધો મને ગુરુ મળે, આ તો મને મારા ગુરુદેવ આપ્યું છે, ઓલો કે મને મારા ગુરુદેવ આપ્યું છે. બે જણાની પાસે સવન નીકળ્યું, તો કે આપણે તો બધે બે ગુરુ બંધુ બન્યા, હવે તો આપણે કરી જ ન શકાય કંઈ. એટલે હું સામે જ ઊભી હતી, મેં કીધું આવું તમારાથી થાય, તમે બે તો ગુરુભાઈ થઈ ગયા, હવે ગુરુભાઈ ક્યારે આવી વસ્તુ કરી શકે, તમે તો એક ગુરુના બે શિષ્ય થઈ ગયા. અને બે જણા મારું સામું જોવા માંડ્યા અને એકદમ ગદગદિત બની ગયા, બેના આંખમાં ચોધાર આંસુ વહેવા માંડ્યા. ઓહો, આ ગુરુદેવ કેવા પ્રભાવશાળી ગુરુદેવ કહેવાય, કે જે ગુરુદેવે અમને એક આટલું નાનકડું લાકડું આપ્યું અને એની અંદર હતો આ ફોટા, એટલે ફોટાથી અમને ખબર પડી કે આ ગુરુદેવે દીધેલું સવન છે અને આ ગુરુદેવના ફોટાવાળું સવન છે. એટલે બેયને ઓળખ થઈ કે આ બેયને અમારા બેયના પેઢીના ગુરુદેવ છે. જુઓ તો ખરા, જૈનોના તો ગુરુ હોઈ શકે પણ જૈનેતરો એવા દરબાર અને પટેલ, જે તીર્થંકરો ક્ષત્રિય જ્ઞાતિની અંદર જન્મ્યા, ચોવીસે ચોવીસ તીર્થંકરો, એવી જ્ઞાતિ એક બાજુ અને એક બાજુ યુનિટીવાળી પટેલ જ્ઞાતિ, આ બેયની પટેલની એટલી યુનિટી હોય અને દરબારોની અંદર ખમીરીને ખુમારી હોય, તો આ બેયની પરિસ્થિતિ વચ્ચે કેવું સર્જન થયું અને બે જણા બેયના જીવ લેવા માટે ભેટા હતા અને આપણે બે એક જ ગુરુના શિષ્ય છીએ અને બંને એકબીજાને ભેટી પડ્યા અને ત્યારથી નક્કી કર્યું હવે સુધી આજ સુધીના આપણા જે પેઢી દર પેઢીના વેરો છે, એકબીજાને એકબીજાને મારી નાખવાની જે ભાવના છે એ હવે આપણે કાયમ માટે થઈને અહીં સમાપ્ત કરીએ છીએ, અહીં વિરામ પામે છે આ વેરનું બંધન. અને આ વેરને કારણે જેટલી પણ પરિસ્થિતિ અત્યાર સુધી બની છે, જેટલી પણ આપણે બધાએ નુકસાની અનુભવી છે અને જેટલા આપણા જીવનમાં એટલા નેગેટિવ વાઇબ્રેશનો વહી રહ્યા છે, એ બધા નેગેટિવ વાઇબ્રેશન દૂર થઈ અને એકમાત્ર સવનના પ્રભાવે, ગુરુદેવે દીધેલા સવનના પ્રભાવે, એમને દીધેલું સવન લાકડું તો ઝાડમાં હોય જ, એમને લઈને તો કંઈ ન થાય, જેનું મહત્વ ગુરુદેવ બતાવે, એમને જો એ લાકડું તમારી પાસે હોય તો કાંઈ ન થાય. પણ આ તો ગુરુદેવ, મહાન ગુરુદેવ, આવા તપ સમ્રાટ ગુરુદેવ અને એમનો તો અલૌકિક પ્રભાવ, અલૌકિક લબ્ધિઓ, અલૌકિક એના વચનની તાકાત, અલૌકિક એના હાથની અંદર ઉર્જા,
કે એ ઉર્જા આશીર્વાદ દે તો જીવન તરી જાય, અને એ ઉર્જાથી દીધેલું આ સવન હોય તો સવનથી પણ એનું જીવન સુકનવંતુ કાયમ બની જાય. એ ગુરુદેવ એમ કે આ લાકડું નથી, આ તો સુકન છે, અને તું કાયમ સાચવીને રાખજે. એટલે આ તો અમારો નજરો નજર જોયેલો આવો દાખલો કે જે પેઢીઓના વેરને પણ ભૂલાવી દે. જે પરમાત્માના ચરણમાં જ્યારે જતા વેરીઓ, ત્યારે એકબીજા વેરીઓ હંમેશા મિત્ર બની જતા. પણ આ તો અમારી નજરે આ કળિયુગની અંદર, આ પંચમ કાળની અંદર પણ અમે આવું જોઈ શકા, આવા તપ સમ્રાટ ગુરુદેવ અમને મળ્યા હતા. અને ગુરુદેવને જઈને વાત કરી તો ગુરુદેવ ખાલી મરક મુસ્કુરાણ, ન એને કોઈ અભિમાનનો અનુભવ કર્યો, ન એ નામ આમ કંઈ બતાવ્યું. આપણા જેવી પાસે તો કંઈક નાનકડી વસ્તુ હોય અને કોકે આવું બધું થયું હોય તો આપણે તો કેટલી મોટી વાતો કરવા માંડીએ, કેટલી બધી અભિમાનની વાતો કરીએ કે જો આપણાથી જ આવું થયું. પણ ગુરુદેવ ખાલી મુસ્કુરાણા. અને મેં બેયને કીધું કે ચાલો તમે ગુરુદેવના દર્શન કરો. અને બેયને હું ગુરુદેવના દર્શન, મને ગુરુદેવ કે શું છે, મેં ગુરુદેવ આપના બે દર્શન કરવા આવ્યા છીએ, શું પણ આપના દીધેલા સવનનો પ્રભાવ, અને હવે એ સવન પાછા તમે ગુરુના ચરણમાં મૂકો અને ગુરુદેવ એને વાઇબ્રેશનથી પાછું વાઇબ્રેટ કરી દે, અને પછી પાછું તમારી પાસે એ સવન રાખો કે તમારા જીવન કાયમ માટે સુકનવંતુ બને. આ અમારો નજરે જોયેલો દાખલો છે. અને અમે તો કેટલી વાર, મારા પોતાનો અનુભવ છે કે હું જ્યારે મારી તબિયત ગુરુદેવના કારધર્મા પાયમાં પછી મારી તબિયત એકદમ બગડી ગઈ, મને બધા આ પાટેથી લઈ અને ખુરશી ઉપર લે બધા ઉપાડીને, 10-15 જણા ઉપાડે ત્યારે મારું શરીર ઉપડે, આટલું પતલું શરીર, અને ત્યારે ઉપડે એટલું વજનદાર થઈ જાય, અને ખુરશીને ઢસડીને બીજી વ્હીલચેર સુધી લઈ જાય, અને એ વ્હીલચેરમાં હું બેસું અને એ વ્હીલચેરની અંદર અમે વિહાર કરીએ. આવું તો મારું 10 વર્ષ સુધી મારું જીવન ચાલ્યું કે જે હું પથારી વસ હતી. અને એમાં પણ મેં સવનનો પ્રભાવ જોયો કે જ્યારે એકાએક નેશનલ હાઈવે, એટલે કે 8 નંબરનો નેશનલ હાઈવે, એટલે આપણા ગુજરાતનો, એટલે સુરત અને નવસારીનો નેશનલ હાઈવે 8 નંબરનો, કેટલો બધો નેશનલ કહેવાય, અને ત્યાં તો વાહનોની વણઝારો સર્જાયેલી હોય, અને એવી જગ્યાએ પણ શું બન્યું ખબર તમને, કોઈ વાહન નહીં. અને અચાનક એક પેલો આવ્યો, અમે ફિઝિકલ હેન્ડીકેપ હોય ને એની વ્હીલચેર વાપરતા, એટલે ક્યારેક ક્યારેક અમારી પાછળ કોઈક ધક્કો મારતા હોય એ લોકોને સુગમતા રહે, અને ક્યારેક બહુ ઢાળ આવી જાય ને, ચઢાણ આવે ને, તો અમે લોકો જરાક આમ હાથથી એને ટેકો દે એટલે ચલાવનારને પણ તકલીફ ન થાય, એવી અમે વ્હીલચેર વાપરતા હતા. હું અને મારા સદાનંદની ગુરણી મૈયા અમે બધા આવી જ વ્હીલચેર વાપરતા હતા ત્યારે શરૂઆતની અંદર. તો એ વ્હીલચરને એને ધસમસતો આવ્યો, અને એ લોરીવાળાએ સીધી એ વ્હીલચરને પાછળથી ધક્કો મારી દીધો. ધક્કો માર્યો એટલે કેવું બહેનું, કેટલી બધી આશ્ચર્યની વાત, આપણે તો કોઈની કલ્પના ન કરી શકીએ. જેવો ધક્કો માર્યો એટલે મારું માથું સીધું એ વ્હીલચરમાં આમ એના હેન્ડલ ઉપર પડી ગયું. આમ ગોળ રાઉન્ડનો હેન્ડલ હતો, એટલે અમે આમ ડ્રાઈવ અમે પોતે જ કરતા, પાછળથી ધક્કો મારે, એટલે જ્યાં વળાંક લેવાનું હોય, જ્યાં સીધું કરવાનું હોય, અમે પોતે કરતા. તો એવા સમયે બરાબર એ હેન્ડલ ઉપર મારું માથું પડ્યું. માથું પડ્યું ને એટલે એ વચ્ચેથી મારા ચશ્મા હતા, એ ચશ્માના એ બરાબર વચ્ચેથી ટુકડા થયા. ન મારો કાચ તૂટ્યો, ત્યાં તો હું કાચવાળા ચશ્મા પહેરતી હતી, ગ્લાસવાળા, ન મારો ગ્લાસ તૂટ્યો, એમને એઝ ઇટ ઇઝ અખંડ ગ્લાસ, વચ્ચેથી બરાબર એ ક્રેક થઈ ગયો. ઓકે, ક્રેક થયું અને સીધે સીધા એ બે ચશ્માના ગ્લાસ પણ મારા ખોળામાં પડી ગયા, એટલે નીચે ન પડ્યા કે તૂટી જાય. જો તો ખરા કેટલી આશ્ચર્યની, મારી વ્હીલચેર આખી બેન્ડ વળી ગઈ, સીધી આમ બેન્ડ, અને હું આમ કરીને બેઠેલી, મારી પાછળ સદાનંદી ગુરણી મૈયા અને અમારો આખું ગ્રુપ પાછળ આવતું હતું, બધા મને આગળ રાખે મારી તબિયતને કારણે, એટલે પાછળ કાંઈ થાય કે કાંઈ જરૂરિયાત હોય તો વાંધો ન આવે. અને મારા સદાનંદની ગુરણી મૈયા જોઈ કે આ બધું શું થયું, કે કાંઈ એ લોકો મારા 1.5 કિલોમીટરના અંતરે હતા. તો અમારી સાથે એક સાયકલવાળા ભાઈ હતા, અને એ અમારો થોડો ઘણો સામાન વધારે નહોતો, એ ઉપાડીને ચાલતા હતા, અને એને બરાબર જોયું કે આ રિક્ષા, આ જે ટ્રકવાળો છે, ટેમ્પાવાળો, એ પતે દોડીને જવા જાય છે, એટલે એ સીધો ટેમ્પા ઉપર ચડી ગયો. ટેમ્પા ઉપર ચડી અને એને સીધી ચાવી લઈ લીધી. ચાવી લઈ અને એને કીધું, મારા ગુરુ છે, જ્યાં સુધી મારા મોટા ગુરુ નહીં આવે ત્યાં સુધી તારે આવીને રહેવું પડશે, હું તને ક્યાંય નહીં જવા દઉં. સ્વામીને એમ કે કોઈ આવ્યું છે દર્શન કરવા, એને માંગલિક કહે છે, અમિતા તો ખબર નહીં, અને મને કાંઈ ખબર નહીં, મને ચક્કર આવી ગયા, હું આમ બેભાન જેવી થઈ ગઈ, પણ એમને એ જ રીતે આમ જ બેઠેલી. અને જોવાની ખૂબી તો એ કે નેશનલ હાઈવે ઉપર જો કોઈ વાહન આવે તો શું થાય મારી પરિસ્થિતિ,
મારા વિલ્ચરની પરિસ્થિતિ, મારી વિલચર શું થાય તમે વિચારી શકો. બરાબર 15 ફૂટનો ખાડો નીચે, અને કોર્નર ઉપર જઈને જેવો ધક્કો લાગ્યો ને ટેમ્પાનો, કોર્નર ઉપર જઈને આમ બરાબર કોકે આમ કેમ વિલચર રાખી દીધી, જાણે કે તપ સમ્રાટ ગુરુદેવે વિલચરને ઝીલી અને સાઈડમાં કેમ રાખી દીધી. અને એમાં હતો મારો આ રજોરણ, એમાં હતું મારો આ ગુરુદેવનું સવન, એમાં હતું મારી આ ગુરુદેવે દીધેલી સવનની દાંડી મારા દીક્ષા સમયની, અને આ બધી વસ્તુઓ હતી જ, અને મારા ગુરુદેવ મારી સાથે જ હતા. અને કુદરતી જાણે કે એને આવીને આ વિલચરને બરાબર સાઈડ ઉપર ઊભી રાખી દીધી, ન કોઈ વાહનને ટચ થઈ શકે, અને જો એ વિલચર જરા કંઈ વધારે ધક્કો લાગ્યો તો સીધી 15 ફૂટના ખાડામાં જાત, તો ત્યાં પણ મારું શું થતી નક્કી નહીં. અને નેશનલ હાઈવે ઉપર પણ જો કોઈ વાહન આવી ગયું તેટલા સમય સુધીમાં તો એ પણ ધક્કો મારીને વયા જતા, અને મારું શું થયું હોત કાંઈ જ ખબર નહીં. મને માત્ર ને માત્ર એક ખાલી જેને કહેવાય ને એક અહીંયા સેજ ક્રેક આવી હાથરીમાં, જરા કમસ્તે લાઇટ ક્રેક, જેને વાળ જેવી કહેવાય, સાવ ઝીણા વાળ જેવી એટલી ક્રેક આવી. અહીંયા મારું થોડુંક છોલાઈ ગયું, અને ઓલું જે હેન્ડલ ચલાવવાનું હતું ને વિલચરનું, એ થોડું અમારે અહીં ઘૂસી ગયું એટલે અહીં અંદરમાં વહી ગયું, એટલે એ લોહી નીકળે, અહીં લોહી નીકળે, અહીંથી આંખમાંથી નેણમાંથી લોહી નીકળે, આવું બધું થયું. અને ગુરુની મૈયા પધારે કે આ શું અમિતા અમિતા મને પૂછે વારંવાર, તો હું તો કંઈ જવાબ દઉં, મને કંઈ ખબર જ નહીં, તો ચક્કર આવી ગયા શું થયું મને કંઈ ખબર જ નહીં. સામી આવ્યા ત્યાં સુધી હું એમને એ જ રીતે આમ જ કરીને બેઠી હતી, ન હેલી ન ચૈલી ન મને કાંઈ થયું, કે ન કોઈ વાહનવાળાએ મને કંઈ કર્યું. અને જાણે કે કેમ ગુરુદેવ બધા વાહનવાળાને રોકી દીધા હોય, કે જ્યાં સુધી 1.5 કિલોમીટર આવી તો ધક્કા પાડતી હતી, ધક્કો મારે વ્યક્તિ હાલે અને હલાવે એને તમારે લાગવાની છે 1.5 કિલોમીટરના અંતરે, 1.5-2 કિલોમીટરની આસપાસનું અંતર. ત્યાં સુધી ગુરુની મૈયા પહોંચ્યા, અમારું ગ્રુપ આખું પહોંચી ગયું, ત્યાં સુધી મારા વિલચરને કાંઈ કરતાં કાંઈ થયું નહીં. જોઈ લો હવે તમે સવનનો પ્રભાવ કહો, મારા ગુરુદેવનો પ્રભાવ કહો, કે આપણા તપ સમ્રાટ ગુરુદેવ કેવા સાક્ષાત હશે. પોતે તો દેવલોકમાં છે, એ તો પોતે ત્યાં જ બિરાજમાન હોય, અને એ અહીંયા આવીને આવી રીતે રક્ષણ કરીને શિષ્યને આનાથી મોટો અનુભવ કયો હોઈ શકે. પછી તમે સવનનો અનુભવ કયો કે મારા ગુરુદેવનો સાક્ષાત અનુભવ કયો, મેં આ પોતે જાતે અનુભવેલા બે સવનના અનુભવો, અને આવા તો કેટલાય અનુભવો મેં સવનને કરેલા છે. અને આવી રીતે તમે જુઓ તો આ એક્સિડન્ટ એક મોટો ચમત્કાર હતો, નહીં તો હું ત્યાં ત્યાં ઓન ધી સ્પોટ પૂરું થઈ ગયું હોત, કાં તો મારા 15 ફૂટના ખાડામાં મારી વિલચર વહી ગયું હોત, અને કાં તો એ કોઈ મને રોડ ઉપર આ બધા આવતા આટલા વાહનોમાં મારી વિલચર તો ક્યાંય ગોથા ખાતી હોત, આખી આમ બેડ વળી ગઈ. કોઈ પણ જોઈને મારી વિલચરને તો એમ જ કહે કે આની અંદર કોઈ બેઠેલી વ્યક્તિ કોઈથી બચે જ નહીં. અને મારી પાછળ એક દીકરી જે વિલચર ચલાવતી હતી એ બરાબર ત્યાં એક નવસારીની આગળ એક ગામ હતું ચીખલી કરીને, ત્યાં અમે બાજુમાં દેરાસરમાં એક ઉતરાતા, તો એ દેરાસરની અંદર એ દીકરી ઓચિંતાની આવી, અને એવા સમયે અમારા ચલાવનારા બહેનો હતા ને એ બહેનો બધા દેશમાં વયા ગયા, કે અમારે ત્યાં કોઈ બીમાર છે એટલે જવું પડશે, તો બધાએ વયા ગયા ત્રણે ત્રણ બહેનો. તો એ મને જોઈને કે બસ મારે તમારી વિલચર હલાવી છે, મારે તમારી પાસે જ જવું છે. અને એ બે જણા આવ્યા હતા ભાગીને, લવ હશે એટલે કોળીની દીકરી હતી હો, અને એ આવીને મને મારી સામે જોઈને કે બસ મારે તમારી વિલચર હલાવી છે અને હું તમારી સાથે જ રહીશ. મેં તો આને હું મારી અચાનક ભાવ આવી ગયો, જો જાણે કે ગુરુદેવ કેમ એને મોકલી દીધી કે વિલચર ચલાવવાનું કોઈ હતું જ નહીં દેરાસરમાં કોણ હોય, અને અંતરિયાળ દેરાસર હતું રસ્તામાં ઓન ધ વે, ઓન ધ વે કંઈક આમ તો હતું જ નહીં, કોણ મળે આપણને એવા સમય. અને એ બે સામેથી આવી દીકરી, મને કે 18 વર્ષની દીકરી હતી, મને કે ગમે તેમ થાય હું તમારી આ વિલચર ચલાવીશ જ અને હું તમારી સાથે રહીશ, મને આ લાભ આપો ને આપો. અહીં કોળીની ભાઈને એવો કેમ વિચાર આવ્યો હશે, અને એ દીકરીને કેમ એમ થયો હશે, અને મારી સાથે એને શું ઋણાનુબંધ હશે કે મારા ગુરુદેવે ઋણાનુબંધને જોડી દીધા મને કાંઈ ખબર નથી. અને એ આવી એને બિચારીને અહીંયા આટલું બધું મહોસલ નીકળી ગયું, પણ એ તો એટલી રડે કે અરરા મારાથી મારા સ્વામીને આવી તકલીફ થઈ ગઈ, નહોતી કોઈ દી જૈન સાધુને ઓળખતી, નહોતી એને કોઈ દી જૈન સાધુને જોયા, અચાનક એને મારા પ્રત્યે ભાવ આવ્યા અને એ મારી સાથે હતી. અમે જતા હતા તપોવનમાં, એને બદલે અમારે પછી નવસારી ગામમાં જવું પડ્યું, અને જે તમારી હોસ્પિટલ હોય સરકારી હોસ્પિટલ અને એક્સિડન્ટ કેસ હતો એટલે ત્યાં જવું પડે, ત્યાં અમે ગયા. પછી તો બધાને સમાચાર દીધા, પછી સામી તો ઠેઠ બપોરે પહોંચ્યા ત્યાં. પણ મારે કહેવાનું એ છે કે આ સવનનો પ્રભાવ કેવો કહેવાય, આવા એક્સિડન્ટમાંથી પણ મને એને સાવ બચાવી લીધી. એક માઇનર એવું જરાકમ તો ક્રેક થયું, એ તો કાંઈ ગણાય જ નહીં, કંઈ ચાલો ઓલો પાટો આવે એક મને ખાલી પહેરવા માટે આપ્યો,
પીડા હતી ઘણી બધી, પણ એ પીડાનો મને એટલો અહેસાસ પણ નહોતો કે મને આટલી બધી પીડા થાય છે, ત્યાં સુધી પહોંચવું કરવું બધું કેટલું બધું અઘરું બન્યું હશે. પણ ગુરુદેવે દીધેલા સવને મને બચાવી લીધી. આવા તો મને સવનના કેટલા અનુભવ છે. બધા મને બોમ્બેવાળા આવે તો તમારી બોમ્બે એટલે તમારી ટ્રેન એટલે શું કહેવાનું, હોમ ટાઉન એક રીતના, બરાબર. હા, ધક્કા મૂકી થતી હોય અને બરાબર બધા અંદરની ખીચીમાં, પાછળની ખીચીમાં અથવા અંદરની ખીચીમાં સવન રાખ્યો હોય ગુરુ, ખીચામાં લાખો રૂપિયા પડ્યા હોય, ધક્કા મૂકી કરતાં કોકને નજરમાં આવી ગયું કે સવન નીકળી રહ્યું છે, ધીરે ધીરે આમ આવી રહ્યું છે, એની નજર પડી ગઈ સવન ઉપર. વિચાર કરજો, ઓલાના ખીચામાં લાખો રૂપિયા પડ્યા હતા, એ પણ દેખાતા હતા, એ ધક્કામુકીમાં એ પણ આમ નીકળું થઈ રહ્યા હતા, એને એક રૂપિયો ન લીધો અને એ વ્યક્તિ અંદરથી સવનને કાઢી લીધો અને સવન પોતાની પાસે રાખી દીધો. એટલો બધો વાયરો ચાલ્યો હતો, કે ગુરુએ દીધેલું સવન જો આપણા ભાગ્યમાં હોય ને મળી જાય, એ તો આપણા ભાગ્યમાં હોય તો મળે, આપણે ગુરુ કેવી રીતે મળે, અને એ ગુરુદેવ પાસે આપણે ક્યારે જાય ને ગુરુદેવને સવન દેવાનું મન થાય અને આપે, કારણ કે ગુરુદેવ તો તમને ખબર હતા અલગારી પુરુષ, મન થાય તો દે, બહુ મન થાય તો નથી દેવું, જા એટલે લાકડાનો ટુકડો છે, મને નથી દેવું એટલે નથી દેવું, દેવું છે તો દેવું છે, તો ઢગલા કરી દે ઘણાને, ઘણાને તો દે જ નહીં, એ તો એના મગજમાં શું આવતું હશે ને એને શું અનુભવ થતા હશે એ તો આપણને ખબર નથી. તો લોકો સવનની રિસર્ચ ચોરી કરવા માંડ્યા. આ સવનનો પ્રભાવ તો જુઓ તમે, આપણી પાસે એકવાર સવન આવી ગયું એટલે આપણી શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક અને આધ્યાત્મિક પાંચેય પ્રકારની આ સવનથી સિદ્ધિઓ થતી હતી બધાની, મીન્સ કે ગુરુદેવના પ્રભાવ અને એની પ્રસાદી, એના કારણે બધાના જીવનમાં સાત્વિકતા આવવા માંડી, બધાના જીવનમાં પરિવર્તનો આવવા માંડ્યા. કેટલા બધા ઘરની અંદર વેરવિખેર વાતાવરણો હોય, કેટલી બધી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય, કેટલા એના બિઝનેસોને ધક્કા લાગ્યા હોય, આવા બધાએ ધક્કાઓને સોલ્વ કરી દીધા સવનના એક આટલા ટુકડાએ. વિચાર કરો કે આ સવનની શું તાકાત હશે. આવા સવન રોજ જોઉંને આવો અનુભવ, પછી તો મારું એક્સિડન્ટ થયું એટલે તો પછી મને એમ થઈ ગયું કે ના, આ સવન વિશે તો મારી પોતાની પહેલેથી સંશોધનક બુદ્ધિ એટલે મને રિસર્ચ કરવાની, તો દરેક વસ્તુમાં મને કાંઈક મેં જોયું હોય કે કાંઈક વિચાર્યું એનો એન્ડ સુધી હું પહોંચ્યા વગર રહું જ નહીં, અને એટલે જ મને ગુરુદેવે પીએચડી કરવાનું કીધું હશે, ખબર નહીં કે એનો એ વિચાર જે હતો કે મારે તને ચાર હાથે આશીર્વાદ છે, મારે તને પીએચડી કરાવી, કરાવી છે એટલે કરાવી છે. મેં કીધું મારે નથી કરવી પીએચડી, પણ એ કે ના, મેં આ અવસ્થામાં હું કેવી રીતે કરું, એસએસસીથી એમએ સુધી કરું, અને આ તો બધા સમાજ વચ્ચે આ ભણવું કહેલું છે, એક્ઝામો દેવા જાઓ સ્કૂલોમાં, ત્યાર પછી તમે જાઓ કોલેજોમાં, અને એ લોકો ભણાવવા આવે તો થાય, આપણે તો સ્કૂલ કોલેજમાં ભણવા ન જવાય, કેવી બધી પરિસ્થિતિ, એ કંઈક ગમે તે થાય તારે ભણવાનું છે. અને જોવાનું જો કેવું બન્યું, અમારા ગ્રુપની અંદર અમે સાત વ્યક્તિઓ હતા, સાત માસ હતી, મારી પાછળ બધાએ શરૂ કર્યું, ગુરુની મૈયા એટલી ઉંમરે પણ એને એસએસસીની એક્ઝામ દીધી, અને આ લોકોને નાના નાના બધાને ભણાવ્યા, ગણિતના બધા દાખલાઓ, કેટલા વર્ષોથી તો મૂકી દીધું હતું બધા ભણવાનું, મારું ઠીક તાજું હતું, બાકી તો બધાએ મૂકી દીધું હતું ભણવાનું, અહીંયા આવી ગયા હવે આ ભણવાનું શું જરૂર છે, એટલે મેં તો નવમાંથી મૂકી દીધું હતું, અને ત્યારે ઓલ્ડ એસએસસી હતું એટલે નવમાંથી દસમામાં મેં એક મહિનામાં એક્ઝામ દીધી દસમાની, અને પછી અગિયારમું એ ઓલ્ડ એસએસસી હતું, ઓકે, એટલે પછી ગુરુદેવ દેશમાં આવ્યા, વડીયા આવ્યા, મને કે તને વડીયામાં દાખલ કરી દેવી છે, અને તું સ્કૂલમાં દાખલ, મેં ગુરુદેવ હું વૈરાગી, સ્કૂલમાં જ દાખલ થવાય, ના તને મારે સ્કૂલમાં જ દાખલ કરીશ અને તને મારે ભણાવીશ, અરે ગુરુદેવ પણ બધાએ વાતો કરશે, આ તમારી વાતો કરશે, બધાને વૈરાગીને અહીં સુધી માથે ઓઢીને જવાનું, સફેદ સાડી જ પહેરવાની, અહીં સુધી માથે ઓઢીને જવાનું, અને હું સ્કર્ટ બ્લાઉઝમાં, કારણ કે સ્કૂલની અંદર હું આવડી છ લાગતી હતી, 14 વર્ષની દીકરી હતી, 15 વર્ષની, તો આટલી નાનકડી લાગતી હતી, પતલી ને આટલી નાની, તો મને સ્કૂલમાં સ્કર્ટ બ્લાઉઝનો અમારો ડ્રેસ હતો વડિયાની સ્કૂલમાં, તો વડિયાની પાઠશાળામાં ગુરુદેવ હતા, અને પાઠશાળાની સામે એ સ્કૂલ, એ સ્કૂલનું નામ તો છે કંઈક વિદ્યાલય, કંઈક સારું નામ અત્યારે ભૂલી ગઈ, બોર્ડિંગ વિદ્યાલયનું નામ છે, બોર્ડ બરાબર આપણા પાઠશાળાની સામે જ હતી, તો એની અંદર મને દાખલ કરી દીધી, બોલો મારે ગોંડલથી નામ કઢાયું,
નામ કઢાવી મારા પપ્પા મને દીક્ષાની આજ્ઞા જ નહોતા આપતા. મરી જાઉં તો તન દીક્ષાની આજ્ઞા નહીં દઉં, તું દીક્ષા લઈશ તો મરી જઈશ. એટલી બધી એની લાટકી હતી. એ મારા વગરનો રહી શકું, હું એના વગરનો રહી શકું. અને એમાં ગુરુદેવનો રંગ લાગી ગયો, બધું મુકાઈ ગયું. વૈરાગ્ય તો પહેલેથી જ હતો, દીક્ષાના ભાવ પહેલેથી જ હતા, પણ એટલું જ એટેચમેન્ટ પપ્પાનું હતું. અને અહીંયા એના કરતાં ચાર ગણા ગુરુદેવ મને જે રાખી, અને એને મને આટલી નાની ઉંમરની અંદર રેકોર્ડ બ્રેડ બધે વૈરાગી બેનો કે ગુરુદેવ અમને માથે સુધી ઓઢાડો છો તમે, અને આ કેવી એવી લાટકી છે તમારી, વૈરાગી દીકરી છે ને તમે સ્કર્ટ બ્લાઉઝ પહેરાવો. બધાએ માસાથી જ લાગી પડ્યા કે તમે એને સ્કર્ટ બ્લાઉઝમાં મોકલો. અને જોવાનું જોગ ત્યારે વ્હાઇટ ડ્રેસ જ હતો, બોલો, વ્હાઇટ જ સ્કર્ટ ને બ્લાઉઝ ઓકે પહેરવાનું, સ્કર્ટ કલરફુલ સ્કર્ટ યુનિફોર્મ જેને યુનિફોર્મ કહે, તો યુનિફોર્મ વ્હાઇટ કલરનો જ હતો, પણ યુનિફોર્મ એ યુનિફોર્મ. અને અહીં સુધીનો જે આખો જે સાડીનો શણગાર હોય એ તો આખો મર્યાદા છે. ગુરુદેવ કે મારે કાંઈ જોવું નથી, મારે એને ભણાવવી છે, તમારે બધાને જે બોલો એ બોલો, બાકી તમારે તો આવી રીતે જ રહેવાનું છે, એ જ આવી રીતે સ્કૂલમાં જશે. એટલે ત્યારે અમે જતા ને ત્યારે એમને ગુરુદેવ એમ કહેતા કે તમારી પાસે સંવન રાખો, તમારું હંમેશા રક્ષણ રહેશે, તમને ક્યાંય તકલીફ ન થાય, ભેગું ને ભેગું અમને રખાવે સંવન. મારા બધે પુસ્તકો હોય ને તો એ પુસ્તકોની વચ્ચે બુક વચ્ચે એ મને સંવન રખાવતા ભેગું, કે તું ત્યાં જાસ ને સ્ટડી કરો તો તું સંવન ભેગું રાખ, એટલે તને ક્યાંય વાંધો ન. એટલે આ ગુરુદેવની વાત મને એમ થાય કે આ બધું શું હશે, આ સંવનમાં જાદુ કંઈ સમજાતું જ નથી. આટલું બધું મેં તો ગુરુદેવ કેટલી વાર મેં પૂછ્યું, ગુરુદેવ આ સંવનના લાકડામાં શું તમને આટલું બધું લાગી ગયું છે, આટલું બધું છે શું? તો કે સુકન છે, સુકન. અરે પણ સુકન છે, પણ એને સમજવું કેમ કે સુકન છે? લાકડાને કેમ સુકન ગણવું? તમે મને કહો. મને કહે તું તો છે ને ભણેલી છો ને, આર્ગ્યુમેન્ટ જ કર્યા કરે, અને મારા અંગૂઠા છા પડાય પણ તું આર્ગ્યુમેન્ટ કરે શીખે. ગુરુદેવ આર્ગ્યુમેન્ટ નથી કરતી, હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મને આનું રહસ્ય સમજાવો. ગુરુદેવ ખાલી હસે, મુસ્કરાટ પહેરો, એનો ચહેરો એટલો મસ્ત લાગે, હું જોયા કરું ને એ મારી સામે હિસ્સા કરે, મારો બધો એમને જ્ઞાન ત્યાં શાંતિ થઈ જાય, અને હું કાંઈ પાછા પ્રશ્ન આગળ પૂછી જ ન શકું એવી પરિસ્થિતિ સર્જાય. બે જણા એટલા હસતા રહી અને બે એકબીજાને મોઢા જોયા કરે આવી પરિસ્થિતિ. પછી ગુરુદેવ કારધનમાં પામ્યા, અને પછી મારા એક્સિડન્ટ મેં તમને વાત કરી કે કારધનમાં પછી મારો આવી એક્સિડન્ટ થયું. પછી મારા મનમાં હજી જે રિસર્ચની ભાવના હતી એ તો છૂટી જ ન શકી, સતત અને સતત મારા વિચારમાં એક રમે કે આનું શું હશે, શું હશે. અચાનક એક દિવસ એક બુક મારા હાથમાં આવી, આખા એની અંદર મંત્રો તંત્રો યંત્રો બધું હતું એ બુકની અંદર, બહુ જૂની પુરાણી બુક હતી. અચાનક મારા હાથમાં આવીને તો એમાં શ્રવણના લાકડાની આટલી નાનકડો એવો રેફરન્સ હતો, અને હું તો ખુશ થઈ ગઈ એકદમ. મેં તો શું છે લાવ જોવા તો દે, આ શ્રવણ શ્રવણ ગુરુદેવ કરતા એટલે. તો મેં એમાં થોડોક નાનકડો એવો રેફરન્સ વાંચ્યો, પછી તો મને એમાંથી ઘણી બધી સ્પૂર્ણાઓ થવા માંડી. ગુરુદેવ હતા એટલે મારી સાથે, એટલે તો મને પછી સ્પૂર્ણા એને જ મને આ બુક મારા હાથમાં દેવડાવી હશે. મેં વાંચ્યું તો એ એક ઝાડ હતું, આ ઝાડ હતું ત્યારે એનું કોઈ નામ નહોતું, નામ વગરનું ઝાડ હતું જંગલમાં, બરાબર. હવે ત્યાં એક ઋષિ મુનિરાજ, અને એ ઋષિ મુનિરાજ આ ઝાડની નીચે બેસીને સાધના કરે. વર્ષો સુધી એને ખાલી વનસ્પતિ ખાઈને જીવન જીવ્યું હતું, એ કોઈ પણ પ્રકારનું અનાજ લેતા નહોતા વર્ષો સુધી. ત્યારે તો સંન્યાસીઓના ઉંમરો પણ બહુ મોટી હતી, તો એ સમયે કન્ટિન્યુ ઝાડ નીચે બેસીને સાધના કરે. ઝાડ નીચે એ છાલનું આસન બિછાડે, મોટા મોટા ઝાડો હોય ને એના આસન, જંગલ જ હતું આખું ટોટલી. તો એના ઝાડના ઉદ્યાનો ઘણા એવા વૃક્ષો હતા કે જેની અંદર કેટલા બધા ચમત્કારો હતા, તો એ વૃક્ષના છાલ હોય, એ છાલને આસન બનાવી એ ત્યાં સાધના જ કરે વર્ષો સુધી, એને રાત દિવસ સાધના જ કરી કન્ટિન્યુ. હવે એ કન્ટિન્યુ સાધના કરી એટલે વનદેવી પ્રસન્ન થયા, ત્યાંના વનના એક દેવી, અને એ દેવી આવીને પૂછે છે કે તમે વર્ષોથી આ વૃક્ષની નીચે સાધના કરો છો, તો તમને આટલું બધું આ વૃક્ષ શું ગમે છે? તો કે ના બસ ખબર નહીં, મને આ વૃક્ષ નીચે જ બેસવાનું મન થાય છે, અને અહીંયા જ મને સાધના કરવી ગમે. નહીં તો સવારનું ઝાડ હોય ને એક ઘેઘૂર ન હોય, એટલે એની અંદર તો તમને ઠંડી એટલી લાગે, તડકો એટલો લાગે, વરસાદ આવતો હોય તો કંઈ ઝીલી ન શકે. સવારનું ઝાડ એટલું બધું ઘેઘૂર હોય જ નહીં જાજુ, એટલે એના લીવ્સ આમ બ્રોડ નહીં હોતા, થોડા ઘણા હોય, આમ થોડા હોય, પ્રોટેક્શન એટલું નહીં આપતું, પ્રોટેક્શન ના આપી શકે આટલું આટલું જ આમ સાફ.
વડલાની જેમ કે આમ પથરાયેલું, બ્રોડ નહીં, એવા તો પીપળાના વડલાના બધા ઝાડો પથરાયેલા. અને દરેક ઔષધિનું અલગ અલગ વૃક્ષોનું મહત્વ તો છે જ, પણ આ મહત્વ ગુરુદેવ કેમ વધાવ્યું એનું સમજણ. પછી મેં એ ઋષિની વાત મને થોડીક મેળી, આમ તો રેફરન્સ તો. વનદેવી પ્રસન્ન થયા કે બોલો હું તમને શું આપું કે ઋષિ મુનિરાજને, તમે વર્ષો થયા અમારા વનની અંદર આ એક વૃક્ષ નીચે સાધના કરો છો, તો આ વૃક્ષનું તમને હું શું એમ કે વરદાન આપું કે શું વસ્તુ આપું. એટલે કે આ વૃક્ષનું નામ છે ને કાંઈ છે નહીં, તો આ વૃક્ષનું નામ, મારું નામ ચવન છે, ચવન ઋષિ, ચવન 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 ઋષિ મારું નામ છે, તો આ વૃક્ષનું નામ તમે ચવન રાખી દે વન દેવીને, કે મારે બીજું કાંઈ જોતું નથી. એટલે ત્યારથી નામ ફેમસ થઈ ગયું ચવન ચવન. હા, પછી તો લોકોને ધીરે ધીરે આ તો બધું અપભ્રંશ થતું જાય બધી ભાષાઓને, એટલે એમાંથી પછી ધીરે 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 કરતા એ સવન શબ્દ આવી ગયો. ચ ની જગ્યાએ સ, ગામડાના લોકો તમને ખબર છે, ગામડાના લોકો ચ ની જગ્યાએ સ બોલે, સ ની જગ્યાએ ચ બોલે, આ ગામડાના લોકોની ભાષા બરાબર છે. એટલે ઋષિ મુનિરાજ નું ચવન નામ હતું, એટલે બધા ચવન માંથી સવન સવન કરવા માંડ્યા, અને સવન નું નામ, આ વૃક્ષ નું નામ ફેમસ થઈ ગયું. ગુરુદેવને તો આવી કઈ વાતની ખબર હશે કે નહીં એ મને નથી ખબર, પણ એનું રહસ્ય એને જે અનુભવતા હોય જે પણ હોય તે. પણ પછી તો એ ઘણીવાર ગુરુદેવનું સિંહાસન આવું સવનનું કરીને લઈ આવે, નાના નાના મોટા મોટા સવનો બનાવે, એ કારીગર મળી ગયા હતા આપણે પ્રભુદાસભાઈ કરીને, અને એ મિસ્ત્રી એટલા સરસ જુદા જુદા શેપમાં આ સવનના આકારો કરે, અને નાના મોટા સવન બધું, અને ગુરુદેવ એટલા બધા ખુશ થાય આ સવનને જોઈને કે જેને ત્યાં હશે. પછી ધીરે ધીરે પાછું તો વાત આવી પંકજભાઈ ઉપર કે ભાઈ ગુરુદેવને પગલાંનો વિચાર આવ્યો, કે આપણે ગુરુદેવને પગલાં આવા બધા ઘરે ઘરે પાડે છે, તો બધા કંકુમાં પગલાં કરીને, આપણે સાધુના ન હોય પણ કુદરતી બધા લોકોની ભક્તિભાવ એટલી બધી હતી, તો પંકજભાઈને વિચાર આવ્યો હશે, કોને આવ્યો છે મને નથી ખબર, પણ એ પંકજભાઈએ એ જે ચરણના આને જે પગલાં કરી દીધા, એટલે ગુરુદેવ ખુશ થઈ ગયા. પગલાની વચ્ચે, બે પગલા વચ્ચે તો આટલો ગેપ રહેવાનો જ છે, તો આવી રીતે ગેપ રહ્યો. એ ગેપમાં પંકજભાઈને વિચાર આવ્યો કે આની અંદર હું ફોટો મૂકી દઉં તો ગુરુદેવનો આ પગલાની અંદર, એટલે પગલાં જાહેર થઈ જાય કે આ ગુરુદેવના જ પગલાં છે, એ તો કેમ ખબર પડે, લાકડાના પગલામાં ખબર કેમ પડે કે આ કોના પગલાં છે. બરાબર છે, એ પંકજભાઈને વિચાર આવ્યો કે આ પગલાની અંદર હું ગુરુદેવનો ફોટો મૂકી દઉં, અને એ પગલાં પાછા ફેમસ થઈ ગયા, અને કેટલાય લોકોના ઘરે આ ગુરુદેવના પગલા પણ સવનના હશે. બરાબર છે, બરાબર ને. તો આ સવનનો આટલો બધો પ્રભાવ, અને ગુરુદેવને આ સવન પ્રત્યે શું હશે એ તો આપણે ખબર નથી, એ તો મહાપુરુષ હતા, એટલે બધા રહસ્યોને તો એ જ જાણતા હોય, પણ મને એટલું તો થયું કે ગુરુદેવને પણ કદાચ આવા ઋષિ મુનિરાજનો કાંઈક કેવો અનુભવ થયો હશે, કેવો અંદરમાંથી કાંઈક દેવદેવીઓ એ સંકેત કર્યો હોય. આ તો મારી કલ્પના છે, પણ આ તો મને રેફરન્સ એકદમ ચોક્કસ રેફરન્સ મળેલો છે. એટલે એ તો ચવન ઋષિનું જ આ ઝાડ હતું, એના નામનું એ દેવીએ પોતે એનું નામ પાડી દીધું હતું, એટલે એ નામ તો એ રીતે જંગલમાં પણ પ્રખ્યાત થઈ ગયું હતું. અને પછી તો બધાના ઘરે ઘરે સવનના ઝાડ બધા વાવવા માંડ્યા, અને એ સવનના ઝાડની હિસાબે બધાને ઘણા બધા અનુભવ અલગ અલગ થવા માંડ્યા. આ સવનના પાંદડાનો પણ ઘણા બધા અનુભવ કર, સવનના પાંદડાને તમે મઢાવીને રાખો તો એનો પણ ઘણો પ્રભાવ હોય છે. પછી સવનના લાકડાને પહેલાંના લોકો છે ને આવું બધું કરતા, પહેલાંના લોકો છે ને નળિયાવાળા મકાન હતા, તો એ નળિયાવાળા મકાનની અંદર બારશાખની અંદર આટલું મોટું સવનનું લાકડું બધા રાખતા, પણ એ કોઈને ખબર નહીં કે આ સવનનું લાકડું છે. ગામડાની અંદર તમને જયારે મકાન પાડે ને ત્યારે એની અંદર થી સવન નો આવડો મોટો નીકળે. આ તો મેં કેટલી વાર જોયેલું છે પડેલા મકાન ની અંદર, અને ઘણા મને બતાવ્યું કે જો ગુરુદેવ, આ ગુરુદેવ બધાને સવન આપે ને સામે, અમારા મકાન પડ્યું ને તો આ મકાન અમે નવું બનાવીએ છીએ, પડી ગયું હતું કામ એક્સ વાય ઝેડ જે પણ હતું, તો અમે નવું બનાવીએ છીએ ને, તો સ્વામી આ જો આની અંદર સવનનું લાકડું છે, ચેક કરાવે બધા, બધાના ઘરમાંથી સવનનું લાકડું જ નીકળે. એટલે પહેલાના જમાનામાં આવું પણ કંઈક હશે, એટલે ગુરુદેવ આવું રહસ્ય કંઈ જાણતા હશે કે લોકો રહસ્ય જાણતા હશે, કે ખબર નહીં શું હોય, બીજા કેમ એ કોઈ વૃક્ષના લાકડા ન રાખે અંદર, અને નળિયામાં લાકડું નાખવાની શું જરૂર હોય,
ઓલા બારસાકરી અંદર ઓલા નળિયાના ઓલા હોય ને એમાં અંદર નાખીને નાખે બોલો. અને ઘણે ને તો ઓલા બારસાકમાંથી એ લાકડા આવે, સવનના લાકડા નીકળતા. પછી તો ગુરુદેવ તો બધાને કહેવા માંડ્યા કે તમે તમારા મકાન ઉપર લગાવી દો, બધી નેગેટિવિટી દૂર થઈ જાય, મકાનના બારસાકમાં બહારથી લગાવી દો, દરવાજામાં સવનમાં નાનકડો એવો ટુકડો, તો એ તમારું ઘર શુદ્ધ થઈ જાય. કોઈ પણ નેગેટિવ વ્યક્તિ આવે તો એ શુદ્ધ થઈને જ અંદર આવે અને નેગેટિવિટી અંદર પ્રવેશ જ ન કરી શકે. એટલે વાહનમાં પણ નેગેટિવિટી એટલે એક્સિડન્ટ ન થાય, સ્કૂટર હોય, ગાડી હોય, કાંઈ પણ હોય. આવા તમે કેટલાય દાખલા જોયા છે, સવારના કેટલા બધા પ્રભાવો જોયા છે. અને જેટલી વાત કરું ને એટલી ઓછી બરાબર છે સ્વામી. અને એટલા બધા સવનના તો અનુભવો છે, એટલા બધા અનુભવો છે ગુરુદેવના. અને એમાં એક યુવાન આવ્યો ફોરેનથી, તો એકવાર ગુરુદેવના દર્શન કરવા આવ્યો હશે એકાદ વર્ષ કદાચ, તો પછી એ યુવાનને ગુરુદેવે સવન આપેલું હશે. બરાબર, અમેરિકાથી ક્યાંથી એક્સ વાય ઝેડ કોઈ ફોરેનથી જ આવે, યુવાન સાવ યુવાન નવો નવો, અને કમાણી સરસ મજાનું ગુરુદેવના દર્શન કરીને ગયો હશે, સવન બવન લઈને ગયો હશે અને સફળ થઈ ગયો હશે, જે પણ હોય તે ગુરુદેવના આશીર્વાદ લઈને ગયો હતો. મેઇન તો ગુરુદેવના આશીર્વાદ એના માટે હતા. જેવો એ આવ્યો ને એટલે એને ગુરુદેવ તો ગોશાળામાં હંમેશા બધાને પ્રેરણા કરતા, ગુરુદેવને ગાયો તો વાલી હતી, એના હૃદયની સાથે એને જડે ગઈ હતી ગાયો, એટલી બધી ગૌમાતા એ ગુરુદેવને પ્રિય હતી. તો હંમેશા એ બધાને એક જ શિક્ષા દે કે તમને જે કંઈ કમાણી થાય એમાં 5%, 10% આટલું તમારે આ ગાયો માટે થઈને આમાં નાખવાનું પેટીમાં. અને ગુરુદેવના પ્રભાવથી બધાને સારું પણ થઈ જતું હતું, ને એ પૈસામાં 5%, 10% તેને કાંઈ દેખાતા નહોતા. અને એમાં આ યુવાને ગુરુદેવના દર્શન કરીને ગયો હશે અને એને એનો પ્રભાવ પડ્યો અને સ્ટાર્ટિંગ જ એનું જીવન એકદમ લાઈન ઉપર આવી ગયું ફોરેનનું. એ દર્શન કરવા આવ્યો હતો, દર્શન કરવા આવ્યો ને એટલે મને કહે સ્વામી ગુરુદેવ, તો ગુરુદેવ થોડાક નાંબા થયા હતા, આરામમાં હતા. મને કહે ગુરુદેવ ક્યારે ઉઠશે, મેં તાર શું ઉતાવળ છે ભાઈ, તું દર્શન કરવા આવ્યો છે, ભળ્યા હતા અમે ત્યારે. બસ એ જ કારણ હતું કે ચોમાસું હતું અને એક્ઝેક્ટ યાદ નથી, અમે ત્યાં હતા એટલે હું બાજુમાં બેઠી હતી ખુરશી ઉપર કે બાજોટ ઉપર બેઠી હતી. મને કહે ગુરુદેવ હમણાં ઉઠશે કે ઉઠાડાવી, ગુરુદેવને ઉઠાડાવીને ગુરુદેવ ઉઠે ત્યારે. પણ સાહેબ મારે ફોરેન જવાનું છે, તો મારો પછી ટાઈમ નથી મારી પાસે, કે હું આટલા 2-4 દિવસ માટે જ આવ્યો છું, કે મારે ગુરુદેવ માટે જ હું આવ્યો છું એમ કહું તો હાલે, એમના દર્શન કરીને મારે પાછું તરત જવાનું છે. મેં કીધું એ તારું જે હોય ભાઈ, હું કાંઈ ગુરુદેવને ઉઠાડી ન શકું, કીધું એને એને કોઈ ઉઠાડી ન શકું. બીઠા એટલે ગુરુદેવને દર્શન કર્યા, એને દર્શન કર્યા એટલે કે ગુરુદેવ મને દર્શન થઈ ગયા, બસ પેટીમાં એને એને જે દાન દેવું હતું એને દીધું અને કે ગુરુદેવ આજ્ઞા આપો મારે જવું છે. અને જોવાની પૂરી ભાષા આવડે નહીં બોલતા, ગુજરાતી શબ્દ બોલતા હરખા ન આવડે. ગુરુદેવ મને જવું છે એ કે એટલે ગુરુદેવ હશે એને હમ ઓલાને રજા જ ન આપે. ઓકે, એ મારા હમ જોયા કરે, તમે કંઈ કામ મદદ કરો ને મને. ગુરુદેવને કહ્યું નહીં કે મને જવા દે, કે મેં તો છો ગુરુદેવ ના પડતા ને તમને ન જાય. પછી મને કહે એને કે જમીન જવાનું છે એટલે જમવા માટે રોકી દીધું. ઓલાની ફ્લાઇટ તો જવાની તૈયારીમાં જ હતી અને ત્યાંથી ગાડીમાં 2 કલાકનો રસ્તો રાજકોટ આવે, રાજકોટથી પાછી ફ્લાઇટમાં જાય, ત્યાંથી બોમ્બે જાય, તો બોમ્બેથી જ જવાતું હતું, બોમ્બેથી પાછો ફોરેન જાય, બિચારને કેટલો સમય જોઈ. એ કે ગુરુદેવ પણ મારો ટાઈમ થઈ ગયો છે, મારો ટાઈમ થઈ ગયો, તમને રજા આપો રજા આપો. ગુરુદેવ રજા જ ન આપે, બોલો એકદમ અકળાઈ ગયો. મને કે સામી અહીંયા હતો એ કે, એટલે હું બહાર ગઈ. મને કે શું છે તારે, તો કે ગુરુદેવને કહ્યું નહીં કે મને રજા આપે, એ કે હું ગુરુદેવને દર્શન કરવા જ આવ્યો છું, કે પણ મારે આવી રીતે જવાનું છે. એ કે મેં તું જવાની બધી વાત સાચી, પણ ગુરુદેવ જ્યાં સુધી રજા ન આપે ને ત્યાં સુધી આપણે જવાનું. ઓકે, મારા ગુરુદેવ મને સવનને ચાર્જ કરી દીધું છે અને ચાર્જ કરીને આપી દીધું છે, તો મને આજ્ઞા કેમ નથી આપતા જવાની. કે મને બીજું કંઈ બોલતા આવડતું નથી ને ગુરુદેવ મારે શું કહેવાય એ મને ખબર નથી. થોડીક વાર તો ગુસ્સે થઈ ગયો એકદમ, એ કે આ ગુરુદેવ માનતા જ નથી અને મારે શું કરવું. મેં તાય ન થાય, ગુસ્સે ન થવાય, ગુરુદેવ ઉપર ગુસ્સે થવાય કોઈ દિવસ, એ જે કહેતા હોય બરાબર જ હોય. કેટલી વાર સુધી ઓલો એટલો બધો ઓલો થયો, એટલો બધો ઓલો થયો, ધમધમતો થઈ ગયો એકદમ. પછી તેને એમ થયું કે હવે તમારો સમય બધો જવા માંડ્યો, હું નહીં અહીંથી રાજકોટ પહોંચી શકું ફ્લાઇટમાં, હું નહીં બોમ્બે પહોંચી શકું, નહીં મારા પ્લેનમાં પહોંચી શકું, ક્યાંય નહીં પહોંચી શકું. એટલે ધીરે 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 કરતા ગુરુદેવ હશે ને હમ જઈને કાંઈ બોલે નહીં, પાર્ટીમાં કંઈ લખીને નોંધ. ઓલા છોકરાને કંઈક લખીને દેતો એ શું અસાઇનમેન્ટ કાંઈ નહીં, એને હમ જઈને હશે.
અને મારા સામે જઈ નથી. મેં કીધું તો કાંઈક તો કરવાનો રસ્તો કીધું, બિચારો ક્યાં ન અકળાય. મને કે હું એને જમી લેવા દે પહેલાં. ત્યાં તો જમવાનું વહેલા મોડું થતું, બધા એવા હોય એટલે આપણે તો ચૂલા ઉપર રસોઈ થતી એટલે થોડુંક મોડું તો થાય કે જમવામાં મોડું થઈ ગયું, મારે નથી જમવું. સ્વામી ગુરુદેવને કહો નહીં. મેં તો ગુરુદેવ કહે ને જે બાબો ન જમે, બિચારો જમવા રોકાણો જમીને આવ્યો કે હવે મારી પાસે સ્વામી થોડોક સમય છે, બેચ્યો છે, એ ટેક્સીવાળો મને ઝડપથી પહોંચાડી દે ને તો સારું. એ કે મેં તો જે થાય ભાઈ તને ગુરુદેવ કેમ કર. અને એ તો અકળાય અકળાય પછી તો હાવ શાંત થઈ ગયો એકદમ. એ કે અમારી ફ્લાઇટે વહી ગઈ છે, હવે મારે શું કરવાનું, જઈને જે કરવું એ કરે, ગુરુદેવને જે કહેવું એ કરે. કે તમે ના જ પાડો છો, કે તમે ના પાડો છો, કે મને જવા જ નથી દેતા. એ ગુરુદેવ ના પાડે છે, હું તને નહીં જ જવા દઉં. ગુરુદેવે મુસ્કુરાતમાં કહી દીધું કે એને જવા દેવા નથી, ભલે આવી દે, ભલે ધમ પછાડા કરે, કરવા દે. પછી તો લગભગ અડધી પોણી કલાક થઈ છે, એને ફ્લાઇટ તો ઉપડી ઉપડી એટલે ફોરેન જવા માટે. ત્યાં થોડીક ટાઈમ થયો, લગભગ અડધી પોણી કલાક થઈ છે એને ફ્લાઇટને. ત્યાં સમય ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયો છે અને ફ્લાઇટ આખી એવી રીતે ઓલામાં ખીણમાં પડી ગઈ છે કે એમાંથી એક એનો ફુરજોય મળતો નથી. કે માણસો તો બધા એનું શું થયું હશે કંઈ ખબર જ નથી. એવા સમાચાર મળ્યા તાત્કાલિક. અને ઓલો તો ગુરુદેવને સાષ્ટાંગ પ્રણામ કરીને આમ ગુરુદેવની ખોળામાં માથું નાખી નાખીને એટલું ઓલું ઓલું કરે, એટલું ઓલું કરે ને ગુરુદેવને માથે હાથ મૂકીને હશે એટલા હશે કે બસ નહીં. કે ગુરુદેવ તમે તો મને જીવાડી દીધો, ગુરુદેવ તમે મને કોઈ ના હતો પતો જ નથી. આખી આખા ફુરજા થઈ ગયા ફ્લાઇટના, ટોટલ એવડી મોટી ફ્લાઇટ એમાં કોઈ માણસનો કોઈ હતો પતો નહીં. આ તો આલા લોકો બધું સંશોધન કરતા એને ખબર પડી હશે કાંઈ પણ થયું, અને એમાં કોઈ માણસ જીવતું નહીં. આ ગયો તો હું તાત સાવતું રજા જ ન આપી, એટલે ગુરુદેવે રજા જ ન આપી. સવારને ચાર્જ કરી દીધું પણ રજા ન આપી. ઓ એટલે આ ગુરુદેવનો પ્રભાવ કહી, સવનનો પ્રભાવ કહી અને બધું ભેગું. પણ ગુરુદેવ જાણતા હતા કે જે લોકો આવ્યા છે એ લોકોને જવાનું છે, તો ક્યારે જવાનું છે, ક્યારે મોકલવાના. અહીંયા આવી ગયા એટલે પૂરું. આવે તો એને ખબર પડી જાય, અને જો રસ્તામાં ક્યાંક ગડબડ ગડબડ થઈ હોય ને, ક્યાંક બધા તલે ચડી ગયા હોય પોતાના વાહનથી, ને તો એવો રસ્તો વચ્ચે આવતો જ હતો, તો બધા ક્યાંક બિચારા ગોટે ચડી જતા. તો આમાં મને કે હું મેં શું છે, તો કે આમાં મેં કે આમ આમ એટલે હું પણ. પેલા તો હું કઈ સમજતી, પેલા મને એમ થાય કે આમાં હું કરતા હશે. મને કે આમ કે કઈ સમજતા નથી તમે, હશે પણ નથી મને સમજાતું તું શું કરું, તો કે આમ. પછી થોડીક વાર થાય એટલે કે હું મેં શું, તો કે બસ. એ કે બરાબર ગાડી આવી ગઈ ઠેકાણે. ઓકે, એટલે પછી મેં આ લોકોને પૂછ્યું, આવનારને બધાને પૂછતી જાઉં કે આ બધું શું છે, હું ને આમ આમ ને. એટલે એ લોકો કે સામે અમે એટલા ગોટે ચડી ગયા, આવતા મને વર્ણન કરવા બધા કે એવા ગોટે ચડી ગયા, રસ્તો ભૂલી ગયા, બીજા રસ્તે વયા ગયા ને, પછી પાછા કે લેવલમાં ગુરુદેવનું નામ લીધું ને એટલે પાછા કે ઠેકાણ આવી ગયા ને, આ રસ્તા ઉપર થયા. પછી મને ખબર પડી કે ઠીક આ હું ને આ કરે છે ને, મનમાં હોય એટલે બીજું તો કાંઈ બોલી ન શકે, એટલે મને સમજાવે ઘણું બધું. સ્ટાર્ટિંગમાં તો આપણને ન ખબર પડે કે શું કહેવા માંગે, પછી મનની ભાષા તો એકદમ સમજી ગઈ. મારે ખાલી સામું ન જવું પડે, મને ખ્યાલ આવી જાય કે અત્યારે ગુરુદેવનો શું વિચાર છે. એટલે આટલા બધા સરસ ગુરુદેવના એટલા બધા અનુભવો, ગુરુદેવનો પ્રભાવ, અને આવા તો કેટલાય પ્રભાવો મેં જોયા છે. અને ચમત્કાર તો ન કહી શકાય, ચમત્કાર તો મદારી પણ કરી શકે. ગુરુદેવ એમ કહેતા ચમત્કાર મદારી કરે, આપણે ન કરવાનું. એટલે આ ગુરુદેવના આટલા પ્રભાવો હતા કે એક સવનના પ્રભાવે, કે ગુરુદેવના આશીર્વાદ મળી જાય કોઈને પણ, એક ધબ્બો મળી જાય કે એક આશીર્વાદ મળી ગયા એટલે એનું જીવન સફળ. અને આ સફળતાના કેટલાય લોકોના મેં અનુભવ કર્યા છે, લાખો લોકોના અનુભવ કર્યા છે ગુરુદેવના સાનિધ્યમાં રહીને. 24 વર્ષના મારા અનુભવની અંદર મેં કેટલાય લોકોને હસતા મુસ્કુરાતા જોયા છે કે ગુરુદેવે એવા એવા જીવોને તાર્યા છે કે જે જીવો હંમેશા સુસાઇડ કરવા જતા હોય, અને એ લોકોને ગુરુદેવે તારી લીધા છે કેટલાય. કારણ કે પરિસ્થિતિ એવી હોય, ખાનદાની હોય, પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ હોય કે બધું ખેદાન મેદાન થઈ ગયું હોય, રફે ડફે થઈ ગયું હોય, એને ગુરુદેવે તારી લીધા. બધાને સંવંત દઈ દે, આલે આ ચાર્જ કરીને લઈ જા, જ્યારે આવ ત્યારે ચાર્જ કરાવી લેવાનું સંવંત. તરત આમ હાથ કરે, જો હું કોઈ દે નહીં ને આવનારા, તો તરત આ સંવંત ક્યાં, જેની સંવંત ન આવ્યું તો હું તરત ઓલું કરે. પછી એને પ્રેમથી પાછું સહી કે ગુરુદેવ મારી ભૂલ થઈ ગઈ, આજે મારા હાથમાંથી વયું ગયું, બધાને સમજાવે. જીવની જેમ જતન કરો તો તમારું જતન થશે. એક વાર તો ઉદારતાથી આપી દે, પછી બીજી વાર આપે નહીં.
એટલે સાચવીને રાખવું પડે. અને આ તો ગુરુદેવનો પ્રભાવ, આ તો ગુરુદેવનો સ્વભાવ, અને આવા હતા આપણા તપ સમ્રાટ ગુરુદેવ, જેને જેટલા વંદન કરીએ એટલા ઓછા ને ઓછા છે. માના જાય એમાં તો શું ખોટ હોય, એમાં તો શું ચોટ હોય, એ તો ઝમકુ માના જાય ભાઈ. એટલે ઝમકુ માનો જાય તો ઝમકુમાં જેવો જ હોય ને. આટલા બધા દીકરા હતા પણ આ ઝમકુ માનો જાયો કંઈક અલૌકિક આવ્યો હતો. દેવલોકમાંથી આવ્યો હોય ને દેવલોકમાં જાણે ગયો હોય, અને ઝમકુમાને કુખે એને જન્મ લઈ અને રત્ન કુક્ષીની માતા જ બનાવવા આવ્યો હોય ને, એવો આપણે આ ઝમકુ માનો જાયો હતો. એવા હતા આપણા તપ સમ્રાટ ગુરુદેવ. ઓકે, તો વુ અને અમિતાદીએ તપ સમ્રાટ ધામનું સ્ટાર્ટ કર્યું, બટ એકચ્યુઅલ શ્રેય તો પપ્પા અને મમ્મીને જ જાય છે. વુ ઓલવેઝ લખતો આવ્યો છે એન્ડ ઇનિશિયેટિવ બાય ભાવના પંકજ બોટાદરા એન્ડ પંકજ વિનીચંદ બોટાદરા. તો આ જે ઇનોવેટિવ આઈડિયાઝ છે, જે સવન પર ફોટો લગાડવું, અમે તો ફેમિલી છે એટલે વી ડિડન્ટ વેલ્યુ ઇટ ધેટ મચ. બટ જ્યારે આજે સ્વામી કહે છે કે એ વસ્તુ થકી સવનના સાથે ગુરુદેવના દર્શન થાય છે, તો એ વસ્તુનો ઓરિજિનલ આઈડિયા જે લાઈક વી આર જસ્ટ કોપિંગ દેટ ઇન અ સેન્સ, આપણે કહી શકીએ. મંગલિક જે ઓડિયો ચાલતો આવતો હતો એના અંદર અમે વિડીયોનું જે અપલોડ કર્યું, વિડીયો મંગલિક લાઈફ, તો વી થોટ કે વી ડીડ સમથિંગ ઇનોવેટિવ, બટ નો, વી હેવન્ટ ડન એનીથિંગ ઇનોવેટિવ. ઈ મોમ એન્ડ ડેડને જ એ વસ્તુનો શ્રેય જાય છે. દે આર ધ ઓરિજિનલ આઈડિયાઝ, અને અમે એમની વંશજ છે, તો એ આઈડિયાઝ એમનાથી જ અમને આવ્યા છે. ઇટ્સ નોટ સમથિંગ દેટ કેમ આઉટ ઓફ અસ ઓરિજિનલી. અને સ્વામી આજનો એપિસોડમાં એક, પહેલાં તો બહુ રડાયા, બટ એક નવી આખી દ્રષ્ટિ આપી જ, એક નવો નજરિયો આપ્યો જ એ સેમ વસ્તુને, અને એ જ વસ્તુઓને અમે હવે વધારે વેલ્યુ કરશું. નો ડાઉટ અમે સવનને વેલ્યુ કરતા જ આવ્યા છે, બટ એક વધારે અહેમિયત એ વસ્તુને જોડાઈ ગઈ છે. તો અમારા પાસે સમય ઓછો છે અને સ્વામી પાસે વાતો વધારે છે, તો સ્વામીને કાલે ઇમ્પોર્ટન્ટ અનુભવ ઘણા બધા છે સ્વામી પાસે, અને કાલે સ્વામીની સ્પીચને એ બધું પણ આપવાનું, તો હવે બહુ દેરી નહીં કરીએ. સ્વામીને પણ થોડુંક રેસ્ટ કરવાનો ટાઈમ આપે, અને પાછા એવી ઈચ્છા છે હોપફુલી પાછા ગુરુસિદ્ધિ પોડકાસ્ટ માટે જોડાવશું અને ઘણી ગુરુદેવની પાછી વાતો કરશું અને અનુભવ શેર કરશું. તો આજ માટે આટલું જ. જય જીતેન્દ્ર, જય ગુરુદેવ. થેન્ક યુ સો મચ સ્વામી. બસ ગુરુદેવને આવા સરસ મજાના બધાના અનુભવો, અને ગુરુદેવને થ્રુ આ બધાને આવા અનુભવનો લાભ મળે. આજના યુવાનીઓ આવું બધું ગુરુદેવ વિશે જાણે, અને એના વડીલો તો બધાએ ગુરુદેવને અનુભવેલા હતા, પણ આજના ઘણા યુવાનીઓ એવા હશે કે જેને ગુરુદેવને આટલા બધા વર્ષ થઈ ગયા. ગુરુદેવ 98 સાલમાં ગયા, 8/2/98 1998, અને 2024 સાલ આવે છે, આપણે સમજી શકીએ છીએ 26 વર્ષ થઈ ગયા, 26 વર્ષ અને પૂરા થઈ ગયા, અને 27મું વર્ષ ચાલી રહ્યું છે. એટલે આટલા વર્ષના જેટલા બધા યુવાની, હમણાં નવા યુવાની હશે, એને તો કોઈને ગુરુદેવને જોયા પણ નથી, અને છતાંય એને ગુરુદેવના આવા અનુભવ મળે અને એના જીવનમાં ખૂબ ખૂબ પરિવર્તન આવે, અને એ લોકો બધા ગુરુને શું ગુરુ કહેવાય, અને ગુરુનું સાનિધ્ય શું હોય, અને ગુરુના અનુભૂતિ આપણા 3.5 કરોડ રોમ રાયમાં કેવી હોય, અને એ અનુભૂતિ દ્વારા આપણે પરમાત્માની અનુભૂતિ કરી અને પરમ તત્વને પામીને આપણે પોતે પણ પરમાત્મા બની જાય, એ ગુરુના સહારે સહારે, અને ગુરુની આંગળી પકડીને આપણે કોઈ દી ન છૂટે એવી આપણી આંગળી પકડાઈ જાય, અને ગુરુ પોતે આપણી આંગળી પકડે અને પછી કોઈ દી ન છોડે, અને એને ગુરુએ લીધેલો હાથ, એના હાથમાં આપણો દીધેલો હાથ, એને લીધેલો આપણો હાથ, અને આપણે દીધેલો આપણો હાથ, એ ગુરુના હાથમાં હંમેશા રહે, અને ગુરુદેવ આપણને પણ પોતાની સાથે મોક્ષના દરવાજા સુધી પહોંચાડી અને આપણા જીવનને પરિપૂર્ણ બનાવી, અને સંપૂર્ણતરે ગુરુદેવ જ્ઞાન દર્શન ચારિત્ર તપના ભાવોમાં આપને લઈ આવે, અને તમે સાચા શ્રાવક બનો અને ગુરુદેવના સાચા ભક્ત બનીને ગુરુ ભક્તિ શું હોય એ લોકોને ગુરુ ભક્તિના દર્શન કરાવો, અને હંમેશા આગળ વધુ એમાં, અને ગુરુ પ્રત્યેના બધાને અનુભવ થાય, અને સાક્ષાત પરમાત્મા તો ગુરુદેવ જ છે, કારણ કે આપણે ખબર છે
ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયા બતાય. એક બાજુ પરમાત્મા ઉભા હોય, એક બાજુ પોતે ગુરુ ઉભા હોય, તો પહેલાં વંદન કોને કરાય? ગુરુને પહેલાં વંદન પરમાત્માને કરવા જોઈએ ને ખરેખર તો, કારણ કે પરમાત્મા એ તો મહાન છે ગુરુદેવ કરતા. નહીં, કબીરે પણ કીધું કે નહીં, પહેલાં વંદન તો ગુરુને જ હોય, અને ગુરુએ આપણને પ્રભુને બતાવ્યા છે, પ્રભુના દર્શન કરાવ્યા, એટલે પહેલાં વંદન હંમેશા ગુરુને થાય અને પછી પ્રભુને થાય. એટલે ગુરુ આપણા માટે ખૂબ મહાન છે, અને એ મહાન અનુભૂતિ વિશ્વના વધારેમાં વધારે લોકો ચોમેર ફેલાવે, અને આખા એ વર્લ્ડની અંદર આ ગુરુ તત્વ શું છે એની અનુભૂતિ કરે બધાએ, અને ગુરુથી પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ એને મળે, અને બધાએ પોતાના જીવનને સાર્થક કરે એવા અમારા અંતરભીના આશીર્વાદ છે. સદાનંદી પૂજ્ય ગુરુની મૈયા પણ આ જ આશીર્વાદ આપે છે, અને તપ સમ્રાટ ગુરુદેવની તો હું લાડકી પ્યારી એવી શિષ્યા છું, અને હંમેશને માટે તપ સમ્રાટનું નામ આવે એટલે હું ક્યારેય રહી ન શકું. મારી ગમે એવી તબિયત હોય પણ તપ સમ્રાટનું નામ આવે એટલે હું તો તરત જ ઝૂલી જાઉં, ચૂકી જાઉં, અને મારા તપ સમ્રાટ ગુરુદેવ માટે તો હું બધું જ કરવા માટે તૈયાર થઈ જાઉં. એટલે આવા તપ સમ્રાટ ગુરુદેવને માટે તમે આટલું બધું સરસ મજાનું કામ કરો છો, અમારા ખૂબ આશીર્વાદ છે કે તમે ખૂબ આગળ વધો અને વધારે ને વધારે ગુરુદેવની બધાને અનુભૂતિ કરાવો, એ જ મંગલ ભાવના શુભમ ભવતુ. થેન્ક યુ સ્વામી, થેન્ક યુ સો મચ. માંગલિક. નમો રિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વસાયાણ, નમો લોયે સવસાવણ. ઓમ શ્રી ઘંટાકર્ણ મહાવીર સર્વવ્યાધિ વિનાશક વિસ્ફોટકમ ભયમ પ્રાપ્તે રક્ષ રક્ષ મહાબલ. ઓમ શ્રી ઘંટાકર્ણ મહાવીર સર્વવ્યાધિ વિનાશક વિસ્ફોટકમ ભયમ પ્રાપ્તે રક્ષે રક્ષે મહાબલ. ઓમ શ્રી ઘંટાકર્ણ મહાવીર સર્વવ્યાધિ વિનાશક વિસ્ફોટકમ ભયમ પ્રાપ્તે રક્ષે રક્ષે મહાબલ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતોતમો મંગલમ. ચતારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનતો ધમ્મો લોગુતમા. ચતારી શરણં પવચ્છામિ, અરિહંતે શરણં પવચ્છામિ, સિદ્ધે શરણં પવચ્છામિ, સાહુ શરણં પવચ્છામિ, કેવલી પનતો ધમ્મં શરણં પવચ્છામિ. એ ચાર શરણા દુઃખ હરણા, અવર શરણ ને કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીને સમરીએ તો સદાય મનવંચિત ફળદાતા, સદાય મનવંચિત ફળદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય.